सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमच्छदसदश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज आज के दीपावली महोत्सव की मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र मोटा संतनु दिव्य चरित्र अपना जीवन करे छे पवित्र 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 माटे एनी वातो करो नीत माटे एनी वातो करो नित्य माटे एनी वातो करो नीत माटे एनी वातो करो नित्य जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत जेथी पीउड़ा माथाय प्रीत मारे आसरो प्रभु तमारो मारे प्रेम से गाइए ज प्रकाशो माटे हूँ मातमेज प्रकाशो मारा अस्तित्व ने प्रभु मेटी 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 मारे जावू छे तमने भेटी 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 मारे
પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી 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 સદગુરુ આધારન સ્વામીનું ચરિત્ર આપણા જીવનને પવિત્ર કરવાવાળું, આપણા જીવને મહારાજમાં જોડવાવાળું, આપણા અનંત જન્મોની કસરોને ટાળવાવાળું, આપણને પુરુષોત્તમય બનાવવાવાળું અને એમ કહી શકાય કે આપણી દિવાળી સાચું કરવાવાળું આધારન સ્વામીનું ચરિત્ર છે. દિવાળી તો આપણી ઘણી થઈ હશે, પણ આવું આધારાનંદ સ્વામીના જીવન ચરિત્રને સાંભળીને આપણા જીવનની અંદર આપણે સ્વામીને જે મહારાજને રાજી કરવાનું તાન હતું એવો કોઈ દીપ પ્રગટાવી દઈએ એ આપણી સાચી દિવાળી કહેવાશે. કથાના દોરમાં આપણે પહોંચ્યા હતા. વીરજી ભગત નાની ઉંમરના છે, 12 વર્ષના છે. વીરજી ભગતને એક જ લગ્ન લાગી છે, મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી. વીરજી ભગતની એક જ વાત છે, મારે મારા અસ્તિત્વને ઓગાળી દેવું છે. ભગવાનનું સુખ એ જ આત્મા લઈ શકે છે કે જે પોતાના અસ્તિત્વને ઓગાળી શકે, જે પોતાનો બધી શક્તિ પોતાની અંદર જે કાંઈ છે બધું જ એમ માને છે આ તો મારા મહારાજનું છે, મારું કાંઈ નથી, હું જ નથી તો મારું ક્યાંથી હોય. મારે આ સરો પ્રભુ તમારો, માટે હું માં તમે જ પ્રકાશો. આ જે વાત છે ને એ શાસ્ત્રોની અંદર અનંત શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી પણ, અનંત કથાઓ કર્યા પછી પણ અને અનંત કથાઓનું શ્રવણ કર્યા પછી પણ જે સિદ્ધિ સુધી પહોંચવાનું છે એ સિદ્ધિ આ છે. જ્યારે આપણે આપણે ન રહીએ, જ્યારે આપણે પુરુષોત્તમ રૂપ થઈએ, આપણે આપણે ન રહીએ, આપણી જીભ ઉપર મહારાજ બેસે, આપણી આંખમાં મહારાજ બેસે, આપણા કાનમાં મહારાજ બેસે, આપણા હાથમાં મહારાજ બેસે, એવી દિવાળી કરવા માટે આપણે બેઠા છે. એ આધારન સ્વામીના ચરિત્રમાંથી સ્વામી કરશે. વીરજીને 12 વર્ષે વૈરાગ્ય થયો છે, પોતાનું વીરજી નામનું અસ્તિત્વ મિટાવવું છે અને પાછળ નંદ લાગે એવા અસ્તિત્વને, મહારાજને ગમે એવું અસ્તિત્વને પ્રગટ કરવું છે. એટલે વીરજી એને વૈરાગ્ય ઉપજ્યો છે અને વિચાર આવે છે, જેને વૈરાગ્ય ઉપજે અપાર રે તેને અસાર લાગે સંસાર રે. જેને વૈરાગ્ય અપાર રે તેને અસર લાગે સંસાર રે. નાશવંતને છોડવા ચાહે રે, નાશવંતને છોડવા ચાહે, નાશવંતને છોડવા ચાહે રે, નાશવંતને છોડવા ચાહે રે. ત્યાગી જીવન માન બહુ ભાવે રે, ત્યાગી જીવન મન બહુ ભાવે રે. માતાજીને વિવેકે કહે પુત્ર રે, મારા ચિત્તમાં એક જ સૂત્ર રે. માતાજીને વિવેકે કહે પુત્ર રે, મારા ચિત્તમાં એક જ સૂત્ર રે. સ્વપ્ને ગમે નહીં સંસાર રે,
સ્વપ્ને ગમે નહીં સંસાર રે, સ્વપ્ને ગમે નહીં સંસાર રે, સ્વપ્ને ગમે નહીં સંસાર રે, સાધુ તણી સેવા એ જ સાર 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 રે. વીરજીએ જ્યારે એવું કીધું માતાને બોલાવીને એકાંતમાં કે માં, મારે તો સંસારને છોડવો છે, મારે તો ત્યાગી જીવનને અનુસરવું છે, મારે તો ભગવાનને ભજવા છે, મારે સાધુ ભેગા રહેવા જવું છે, ત્યારે મનીબા વિચારે છે કે મારા દીકરાને આવો વિચાર આવ્યો, હું ભાગ્યશાળી જ ગણાવ કે અભાગી ગણાવ, કેવા ગણાય બોલો થોડું, ભાગ્યશાળી. આપણામાંથી આવું થાય ત્યારે ભાગ્યશાળી પોતાને જાતને ગણવી એ અગત્યનું છે. ત્યારે એ પસ્તાવો ના થાય કે આ સાધુ પાસે લઈ ગયા ત્યારે આવું થયું ને, ત્યારે એવો વિચાર ના આવે કે આ સંતો પાસે લઈ ગયા ને સંતોની વાતો સાંભળી ત્યારે આપણા દાડા આવા આવ્યા ને, એવું જો ન થાય તો સમજ્યા કહેવાય કે આપણે ભાગ્યશાળી છીએ. પણ હું માનું છું કે આવું ભાગ્યશાળીપણું સમજાવવું એ બહુ કઠિન છે. ગમે એવો હારો ભગત દેખાતો હોય ને, ગમે એવો હારો, સ્વામી બધું તમારું જ છે ને, આ બધું તમારું જ છે ને, આ દીકરો તમારો જ છે ને, પણ જ્યારે એને ખરેખરાનો ખેલ આવે ને ત્યારે ખચકાટ તો થાય. પણ ત્યારે ભાગ્યશાળી જેને સમજાય એ એને જ સમજાય કે જેને સત્સંગને બરાબર પચાવ્યો હોય. ઘણા બધી સત્સંગ કરવાની રીત છે. એક રીત છે સત્સંગને જો ગણા આવે, સત્સંગને શું કરે જોવે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, સરસ અંકુટ થઈ ગયો, બહુ સરસ ઉત્સવ થયો, જોયો એને, પણ એને સત્સંગની કોઈ અનુભૂતિ ન થઈ. ભપકો પણ જોઈએ, થોડું સરસ ડેકોરેશન કરીએ, થોડું ગીત વાજિંત્રોનું કરીએ, થોડો પ્રસાદ સરસ બનાવીએ, બહુ સરસ ઉત્સવ થયો, રિપોર્ટ મળી જાય આપણને, પણ એ સત્સંગને જોયો છે. બીજો, અહીંથી હું સત્સંગ બોલું છું, એ બોલ્યા છે, ત્યાં બેઠેલા તમે એ સાંભળ્યો છે. પછી હજુ આગળ બે સ્ટેપ છે. સાંભળ્યા પછી એ સત્સંગનું મનન કરવું, ઘરે ગયા પછી પણ ન ભૂલાય, આવતીકાલની સવાર થાય તો પણ ન ભૂલાય, અઠવાડિયા પછી પણ ન ભૂલાય, એને મનન કરેલો સત્સંગ કહેવાય. કેવો સત્સંગ? મનન કરેલો. મનન કર્યા પછી તમને મને મારે મનન કરવું પડે કે શું આવ્યું તું, શું બોલ્યો તો, શું વિચારવાનું છે. મનન કર્યું પછી નિધિધ્યાસ કરીએ કે એમાંથી મારે લખતું કેટલું છે. કેટલીક વાત આપણને સિદ્ધ થઈ ગઈ હોય તો આપણે હવે એમાં નથી ઊંડું ઉતરવાનું, પણ જે નથી થઈ એમાં મારે લખતું એ નિધિધ્યાસ રૂપી સત્સંગ કહેવાય. અને એવો જ્યારે કરે ત્યાર પછી એમાંથી સાક્ષાત્કાર રૂપી સત્સંગ પ્રગટ થાય ને, ત્યારે પોતાની જાતને ભાગશાળી મનાય. જે અક્ષર નિવાસી યોગી સ્વામીના માતૃશ્રી અને એના પિતાશ્રી કંડારીમાં આજે મોજૂદ છે, જ્યારે એ સાધુ થવા માટે નીકળવા તૈયાર થયા ત્યારે એના કાકાઓ બધા લોયર ને મોટી પોસ્ટો ઉપર ને બધા રાજકારણમાં આગળ પડતા, સંસ્થાનો દાટ વાળી દે એવા બધા. કારણ કે ઇન્ડિયામાં તો તમને ખબર છે ને, છાપાવાળા ને વકીલો ને બધા જો પાછળ પડે તમારી તો થકવી દે. આખી એટલી આખી ચેનલ એની એટલી મોટી અને એવી એવો ભય લાગે કે સંસ્થાની શું દશા થાય આવું થાય તો. પણ ત્યારે યોગી સ્વામીના પિતાજીને એના માતૃશ્રી બેને ખબર પડીને તેના પપ્પા સીધા સ્કૂટર લઈને આવ્યા કંડારી ગુરુકુલમાં. આવીને ગુરુજીને કે સાંભળી લો, આખું કંડારી ગામ આવે, મારા ભાઈઓ આવે, મારી કોઈ બહેનો આવે, મારા કોઈ સંબંધીઓ આવે, પણ આ અંકિત અમારો નથી, એ તમારો છે ને મહારાજનો છે, અમે તમને દઈ દીધો છે. તમને કોઈ આવીને એમ કે અમે આવવાના છે લેવા, કે અમે આમ કરવાના છે, આમ કરવાના છે, એવી કોઈ પણ પ્રકારની વાતો આવે,
ક્યારેય તમારી એ વાતની અંદર એવું માનવાનું નહીં કે અમે લોકો કઈ બીજી ચાલ રમે, અમે તમને દઈ જ દીધો છે. અમારા તો ભાગ્ય એવા ક્યાંથી હોય, ભાગ્ય એવા ક્યાંથી હોય કે અમારે ત્યાં આવો દીકરો જન્મે કે જેને સાધુ થવાનો સંકલ્પ થાય. કઈ માં એવી ભાગ્યશાળી હોય કે જેની કુખેથી ભક્ત જન્મે, જેની કુખેથી સંત જન્મે, જે હજારોને સાચો રાહ બતાવે. દેવું કઠણ એક વખત ચોક્કસ પડે, હા, એક વખત કઠણ પડે, જ્યારે દેવાનું થાય ત્યારે હમજન ઓછી હોય એટલે, અથવા તો હમજન સમજાય પણ મમતાની લાગણી ખેંચતી હોય ને એટલે, પણ પછી એ જ્યારે હજારોને મોક્ષના માર્ગે ચડાવે એવો જોવે ને ત્યારે એમ થાય કે ઓલે દિવસ જો આ ના કર્યું હોત તો આવો ક્યાંથી હોત, એમ એને આનંદ થાય. દેવો કઠણ પડે પણ ત્યારે, આજે મણિબાઈની હવે પરીક્ષા છે. મણિબાઈને એક દિવસ મળી ગયો છે વિચારવા. મણિબાઈ વિચારીને આવ્યા મનમાં, માતા વિચારે મનમાં, ધન્ય મારા ભાગ્ય ગણાય. માતા વિચારે મનમાં, ધન્ય મારા ભાગ્ય ગણાય. માતા વિચારે મનમાં, મારા ધન્ય ભાગ્ય ગણાય. માતા વિચારે મનમાં, ધન્ય મારા ભાગ્ય ગણાય. પુત્ર મારો સંસાર તજી, સત્સંગની સેવામાં જાય. 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 ધન્ય માતા મણિબાને, જેને આવ્યો સવળો વિચાર. ધન્ય માતા મણિબાને, જેને આવ્યો સવળો વિચાર. હરી ભક્તિ કરવા પુત્રને, વળતો દીધો છે વૈરાગ. 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 મણિબાઈએ વિચાર્યું, વિચારીને એવું વિચાર્યું કે મારા તો મોટા ભાગ્ય કહેવાય કે મારે ઘેર આવો છોકરો જન્મ્યો જે દારૂ પીવા જાતો નથી, ચોરી કરવા જાતો નથી, બીજું કંઈ કરવા જાતો નથી, સાધુ થવા જાય છે. અને આશ્ચર્યની વાત કેવી ખબર છે, સાધુ થવા જાય ને તો કેવું સમજાવે, અને પાછું કેવું હોય, મા બાપ પ્રેમથી છોડવા તૈયાર હોય તો બીજા સમજાવવા આવે તમને. અરે ભલા, આપણે ત્યાં ક્યાં ખાવાની ખોટ છે તે સાધુ થવાનું. આ શબ્દો સાંભળેલા છે એવા કહું છું. આ ઘરમાં ખાવાનું ના હોય તો બરાબર છે, કઈ તકલીફ હોય તો બરાબર છે, કારણ કે વૈરાગ તો બધી બહુ રીતે. એક ભાઈને વૈરાગ થયો 2008 અંદર. એ ભાઈ આવ્યા અચાનક, હા, સાંજનો ટાઈમ, સાંજનો સુમાર, સ્વામી તમે જે વાત કરો છો કે આ નારી સ્વાર્થી છે, જગત સ્વાર્થી છે, ખરેખર સ્વામી સ્વાર્થી છે. અમે કીધું ભાઈ અમને તો ખબર જ છે, એટલે તો વહેલા નીકળી ગયા. સ્વામી બસ હવે સમજાઈ ગયું છે મને, પ્લીઝ ગુરુજીને તમે વાત કરો કે મને પાર્ષદ કરે. મેં કીધું પણ તમે લગ્ન કરેલા છો, તમારે લગ્ન કર્યા છે, પત્ની છે, બે છોકરા છે, અને તમે આવી રીતે અચાનક એવું કહો એટલે તરત તો અમારે માની ન લેવાય, અને તરત અમારથી આવું કરી પણ ન દેવાય. મને કે સ્વામી કોઈ વૈરાગ્યવાળો આવે તો તમે આવું બધું એને પૂછો, હું ખરેખર હવે થાકી ગયો છું સ્વામી, મારે આ સંસારને મેં જોઈ લીધો, બધા સ્વાર્થી જ છે. કઈ વાંધો નહીં, એક કામ કરો, તમે એક કામ કરો, થોડી વાર ભજન કરો જાઓ. એટલે ભજન કરવા બેઠા, એ 2 કલાક પછી પાછા આવ્યા. એટલે હું એને સમજાવું, ભાઈ મને ખબર પડી ગઈ કે આ વૈરાગ્ય કેવો છે એમ, કારણ કે અચાનક આટલો બધો વૈરાગ્ય પેદા થવો, એ જેને વૈરાગ્ય પેદા થવો ને એના લક્ષણ થોડા દેખાય કે આને વૈરાગ્ય હવે આવી રહ્યો છે એમ.
અને અચાનક આવેલો વૈરાગ્ય હોય ને એ ઘણી બધી રીતે આવે, એની એક રીત કહું છું, પ્રેક્ટિકલ બની ગયેલી ઘટના. પછી થોડી વાર થઈ એટલે મારી સાથે બેઠા, મને કે બસ મને ગુરુજીને અત્યારે વાત જ કરાવી દો ને મને પાર્ષદની દીક્ષા આપી જ દઉં, હું પાર્ષદ થઈ જાઉં, હવે ગાડી મૂકવાય ઘેર જવું નથી, ગાડી સ્વામી તમે કોઈ જોડ મોકલાવી દેજો, વાંધો નહીં, પણ આટલો મોટો નિર્ણય તમને ખબર છે આમાં હું થાય. પછી બેઠા હતા ને વાતો કરે ને ફોનની રિંગ વાગી, સમજ્યા, ઉપરા ઉપરી ફોનની રિંગો વાગે, ઉપરા ઉપરી 25-50 રિંગો વાગી ગઈ હશે. પછી હું જોયા કરું, મેં કહ્યું ભગત કોનો ફોન છે આ? એ સ્વાર્થીનો ફોન છે કે? કીધું વાંધો નહીં, તો મેં કહ્યું વાત તો કરો, શું છે આટલા બધા ફોન કરે છે, કંઈ એને ચિંતા ના થાય કે તમે ક્યાંક બીજે નથી ગયા કાતે, કહી દો કે આ જગ્યાએ છું. તો કે ના ના ના, એનો ફોન ના ઉપાડાય. વાંધો નહીં બેસો. મેં થોડી વાર કથા વાર્તા કરી વૈરાગ્ય વિશે, કે વૈરાગ્ય કેવી રીતે થવો જોઈએ એની વાત મેં કરી. મેં કહ્યું જો ભગત, તમે ઝઘડાથી આવેલા હશો, તમે જો ઝઘડો થયો છે એટલે તમને વૈરાગ્ય થયો છે, તમને ખાવા ના મળ્યું એટલે તમને વૈરાગ્ય થયો છે, તમને સારું સારી સંપત્તિ જોઈને સારું સારું અહીં દેખાયું એટલે તમને વૈરાગ્ય થયો છે, આ એકેય વૈરાગ ટકે નહીં, એ તો ક્ષણમાં જોગિંગ, ક્ષણમાં ભોગી બનાવી દેશે. આવી વાતો કરું છું ત્યાં તો પેલી રીંગો બહુ વાગી ને. પછી મને કે સ્વામી ઉપાડું, તમે કહો તો ઉપાડો. મેં તો ભાઈ હું તો ક્યારનો કહું છું, આવે પાછા અજુ આજ્ઞાંકિત. ફોન ઉપાડ્યો, ક્યાં છે? મંદિર છું. કેમ, શું છે? આ છે તે છે બધી વાત. ઓલા કે હું હવે આવવાનો નથી, હું તો પાર્ષદ થવાનો છું. એટલે કે જો અત્યારે અત્યારે નીકળી જાય ને તો રોડ ઉપર હું હમણાં છે ને હુઈ જઉં છું અને બધી નામોથી લખીને જઈશ કે તે આ કર્યું છે. મન કે સ્વામી હવે શું કરવાનું? મેં કહ્યું જવાનું, બીજું શું? વૈરાગ્ય વાળો કોઈ દિવસ પૂછે ખરો કે હવે શું કરવાનું? એમ જે હળગાવીને આવે હોય, ગુણાતીતાનંદ સ્વામી કે સાંખ્યવાળો હોય ને એને આખો પરિવાર હૂતો હોય ને એમ કે ને કે આને દિવાસળી નાખીને આવતો રહે તો એને ખટકે નહીં સાંખ્યવાળાને, કઠણ ના પડે. જે બધાને સળગાવી શક્યો હોય એ જ આવી શકે, એ હમજણનો વૈરાગ્ય. અને ઓલો ચટકીનો વૈરાગ, શાનો વૈરાગ? ખુવાર કરે ચટકીનો વૈરાગ. સ્મશાનમાં જાય બધાય, ફ્યુનરલમાં જાય ફ્યુનરલમાં, એટલે તમે જેટલાને જોવો ને બધાને બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય, શું લઈ ગયા જોવો તો ખરા. હમણાં બોલતા હતા જતા રહ્યા, એટલે આ દુનિયા તો બધી એવી જ છે, આમાં કાંઈ લેવાનું નથી. કે ક્યાં સુધી? કારના દરવાજે પૂગે ત્યાં સુધી. કારના દરવાજે પૂગ્યો ને રિંગ વાગી, આજે ઓલું બેબી શાવર ને ઓલું આપણે સેટરડેનો પ્રોગ્રામ છે લગ્નનો, કેમ? હા એ તો કરવાનું, કપડાં તૈયાર કરી રાખજે, બધું લઈ લેજે, આપણે જવું છે. ઓલાનું નાયા ના હોય એ પહેલાં વિચાર બદલી જાય. આ બધા વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય, ચટકીનો વૈરાગ, આ એકેય ટકે નહીં. હમજણનો વૈરાગ્ય હોય એ ટકે છે. હજુ તો મારી પાસેથી જાય નહીં ત્યાં ઓલો ફરી આવ્યો હોમ મિનિસ્ટરનો ફોન, હા ભણ ગાડી ચાલુ કરી અને ગાડી આગળ ફોન ધર કે ગાડીમાં તું બેહી ગયો છે. આશ્ચર્ય છે સંસારની ઘટના. ઘણી વખત લાગે કે ભગવાનની જેને બહુ અતિ કૃપા હોય ને એને આ વહેલું સમજાવી દે નહીં. ઘણાને એવું તો થતું હશે કે સ્વામી આટલી બધી મીઠી વાતો કરે છે કે આને ખરેખર આવું સુખ છે ને આપણે ક્યાં આમાં હલવાઈ ગયા. બોલો આંગળી ઊંચી કરાવું ને તો આમાં તમે 0.25% આંગળી ઊંચી કરી દો કે વાત સાચી છે એમ. હા અત્યારે કદાચ ના કરો કારણ કે તમને કોઈ જોવે છે, પણ વાસ્તવિકતા જો તમને એકાંતની અંદર લઈ લીધા હોય, પડદાઓ બરાબર આમ મોટા બંધ કરીને એક રૂમમાં કરાવવામાં આવે ને, તો 0.25% ઉપર તો એવું કહી જ દો કે વાત એકદમ સાચી છે. વોટ મને જ આપો તમે. વીરજીની માતા વિચારે છે કે વીરજીને આવો સદ વિચાર આવ્યો, મારા મોટા ભાગ્ય છે, મારો દીકરો સંસાર તજીને સત્સંગની સેવામાં જશે, મારા બહુ મોટા ભાગ્ય ગણાય, આવો સવડો વિચાર આવ્યો એ જ આ માની મોટાઈ કહેવાય. પછી એ માએ વિચાર્યું, વીરજી મૂર્તિ તનો જ્ઞાન લેશે રે, કોટી જનને મૂર્તિ જ્ઞાન દેશે રે. વીરજી મૂર્તિ તનો જ્ઞાન લેશે રે,
કોટી જનને મૂર્તિ જ્ઞાન દેશે રે. તેથી મહારાજ થાશે રાજી રે, તેથી મહારાજ થાશે રાજી રે, તેથી મહારાજ થાશે રાજી રે, તેથી મહારાજ થાશે રાજી રે. નજર રાખશે મોજ પર પાકી રે, નજર રાખશે મોજ પર પાકી રે, નજર રાખશે મોજ પર પાકી રે, નજર રાખશે મોજ પર પાકી રે. માએ વિચાર્યું કે ભલે વીરજી જાતો સત્સંગની સેવા કરશે, મહારાજની સંતોની સેવા કરશે, અમારા પરિવાર તરફથી અમે આટલી સેવા જો મળશે મહારાજને, તો મહારાજ મારી ઉપર કેવી પાકી નજર રાખશે. અને તમે વિચારો, એક સજ્જન વ્યક્તિ આ દુનિયામાં કરેલા ઉપકારને ક્યારે ભૂલતો નથી. સજ્જન વ્યક્તિ ક્યારેય ભૂલે નહીં. ઘણા કેવા હોય છે કે અમેરિકામાં આવ્યા હોય, એની પાસે કશું ના હોય, એ સમયે એને કોઈ સહાય કરી હોય, આજે પણ 25 વર્ષે યાદ કરે કે હું આવ્યો ત્યારે મને આવી રીતે લેવા આવ્યા હતા, મને આવી રીતે લઈ ગયા હતા, પોતાના ઘરમાં આવી રીતે રાખ્યો હતો, આમ જમાડ્યો હતો, આજે હું વેલ સેટ છું, પણ એનું કારણ આ છે, એવું ઘણા લોકો કહેતા હોય છે. સજ્જન પણ આપણા કરેલા ઉપકારને ભૂલતો નથી, તો પુરુષોત્તમ નારાયણ કેવી રીતે ભૂલી જાય. જે મા બાપ પ્રેમથી પોતાના પુત્ર પુત્રીને સત્સંગની સેવામાં અર્પણ કરે છે, એની ઉપર તો મહારાજની નજર જબરી ઠરે છે. મહારાજ બહુ રાજી થાય. એ એટલું મોટું પુણ્ય નહીં, એ તો એટલું મોટું રાજીપો કમાવાનું સાધન છે કે ન પૂછો વાત. પણ આશ્ચર્ય એ છે, જેને દેવા હોય છે એના આવતા નથી, અને જેને આવતા હોય છે દેતા નથી. આ એક ગજબનું છે. જેના જે દેવા હોય ને, જેમ કે લઈ લો, એના થાય જ નહીં, ખબર નહીં, એને ભરોસો હશે કે આ જાય નહીં, એટલે કે આપણને કે લઈ લો, આ તમારી તાકાત હોય તો લઈ લો એમ કે. અને જેના લેવા જેવા હોય દે નહીં. પણ મનીબાએ વિચાર્યું કે મારો છોકરો જશે, સાધુ થશે, તો અમારા બધાના ભાગ્ય ત્યાં સેવા, ફિક્સ ડિપોઝિટ તમે જેમ મૂકો, અને ફિક્સ ડિપોઝિટ મૂકી હોય તો ફિક્સ ડિપોઝિટ મૂકી દીધી, વચ્ચે તોડવાની નથી, પણ ખબર છે 5 વર્ષે ડબલ થશે. આ ફિક્સ ડિપોઝિટ છે. છોકરો આલો વિદેશ જવાનો હોય, અમેરિકા કે જાપાનમાં જવાનું હોય, જાપાનનો રૂલ્સ એવો હોય, અમેરિકામાં $1,00,000 કમાય છે ને જાપાનમાં $1,000,000 કમાય છે વર્ષે, તો બધા શું ઈચ્છે, પત્નીએ સહિત ક્યાં જવું જોઈએ, જાપાન. ઓલા કે પણ જાપાનનો કાયદો છે કે છોકરો એકલો આવી શકશે, એના કોઈ રિલેટિવ્સ ત્યાં નહીં આવી શકે. કઈ વાંધો નહીં, જાઓ. સ્વાર્થ માટે બધું થઈ શકે છે, પણ જો ભગવાન થકી સ્વાર્થ જનાયેલો હોય તો આ છોડવું કઠણ પડે નહીં. અને એવા કેટલાય મા બાપો આ પૃથ્વી પર છે, એવા મા બાપોને તાળીઓથી વધાવો કે જેને પોતાના દીકરાઓ પ્રેમથી દીધા છે આ સત્સંગને. જેને સત્સંગની અંદર જ્યારે પોતાના દીકરા અને દીકરીઓને દેવાનો જ્યારે સમય આવ્યો, ત્યારે એને ક્યારેય આનાકાની કરી નથી, બીજું વિચાર્યું નથી, સત્સંગની અંદર ક્યારેય પણ કોઈ બીજા પ્રકારની વાતો કરી નથી, ને હસતા મોઢે દઈ દીધા. યોગી સ્વામીને દીધા પછી પણ જે દિવસે એની અર્પણ વિધિ હતી, તે દિવસે એમના માતૃશ્રીએ સોનાના તમામ દાગીનાઓ ક્યારેય પણ શરીર પર ધારવા નહીં, આવો નિયમ લઈ પોતાના દાગીનાઓએ સહિત પોતાનું મંગળસૂત્ર પણ ઘનશ્યામ મહારાજના ગળામાં પહેરાવી દીધું છે કે આજથી મારો ધની સ્વામી નારાયણ આ પૃથ્વી પર જ છે, આ માતાઓ આ પૃથ્વી પર છે. કઈ સમજણથી એ જીવ્યા હશે, એકનો એક દીકરો હતો, કોઈ કે એકનો એક હોય કેવી રીતે દેવો. હાલો હું કહું, ચાર દીકરા છે ને ચારે પ્લેનમાં જાય છે ને પ્લેન ભાંગ્યું, શું કરે. એક ગામની અંદર લગ્ન થયા, ત્રણ દીકરાના વારાફરતી લગ્ન થયા, ત્રીજાના લગ્ન થયા, ને ત્રણેય જણ, મોટાની ઘરવાળી એ, વતલાની ઘરવાળીએ, અને ત્રીજો જે નવો પરણ્યો હજુ ગઈકાલે, એને એના ઘરવાળા ગાડીમાં જતા હતા, કંડારી પાસે કઈ માંગલેજ ગામ કે ત્યાં જ એક્સિડન્ટ થયો, છ જતા રહ્યા. ત્રણ છોકરા હતા,
વાસ્તવિકતા પણ જગતની આપણે સમજવી જોઈએ સત્સંગી તરીકે, જેને જ્ઞાન માર્ગે ચાલવું છે, જેને સત્સંગ કર્યો છે એને સમજવું જોઈએ કે એક કે બે કે ત્રણ એ મહત્વનું નથી. મોક્ષના માર્ગની અંદર કોઈ જાય ત્યારે એને મદદરૂપ થવું. ઘણા તો આખું ગામ સમજાવવા આવે, મેં ના કીધું કે જેનો હોય એના સમજાવે, ગામની અંદર ઝૂંપડપટ્ટીમાં પાદરમાં રહેતો હોય ને એ કહેવા આવે કે જો બાપ બધું થશે પણ સાધુ ના થતો, હગો ના હોય એ કેવા આવે, શું વાંધો છે તને આ લાઈફ જીવવામાં? ભાઈ તમે ફસાય એ જ વાંધો છે. એટલો બધો પ્યારો ને એટલો મીઠો ઉપદેશ આપે, સાધુ થવાવાળાને ઉપદેશ આપવાની મજા. અને એમાં બુદ્ધિવાળો વધારે હોય, થોડો એવો હોય, એને તો ઉપદેશ આપવાની જબરી મજા આવે. પણ ક્યારેય પણ કોઈ મોક્ષના માર્ગે જતો હોય એને મદદરૂપ થાજો, એની અંદર ક્યારેય વિઘન આવે એવું આપણે ક્યારેય આપણાથી ના થાય. માં બાપ તરીકે પણ ન થાય, દેહના સંબંધી તરીકે પણ ન થાય, સત્સંગી તરીકે પણ ન થાય, અને સમાજના કાર્યકર્તા તરીકે પણ ન થાય. સાચો હોય એને. વીરજી માટે માએ વિચાર્યું કે ભલે જાતો મારો દીકરો. વીરજીને કીધું, જો બેટા હું તો રાજી જ છું, તું સાધુ થવા જાય અને મહારાજની ને સંતોની સેવા કરે મારા મોટા ભાગ્ય છે, તું જા. અને તારી ઉંમર 12 વર્ષની છે, તને ખબર છે સાધુનો માર્ગ એ બહુ કઠણ છે. કઈ સાધુ તને લાડવા દે એટલે તું એવું ના માનીશ કે રોજ લાડવા મળે, રોજ લાડવા મળે એવું ના માનીશ. અને વાત સાચી છે, હા એ વાત સાચી છે કે અહીંયા આગળ એકવાર લાડવો જોયો હોય તો કઈ રોજ લાડવા મળે એવું થોડું હોય, અહીં તો તપ કરવાનું હોય. લોયાની અંદર ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા ગુરુજીએ કરી, પછી સવારમાં નાસ્તા થાય. તે અમારે એક ભગત છે બહુ પ્રેમી, 13 જાતના નાસ્તા મહારાજને રોજ ધરાવવાના. અન્નકૂટ આપણને શ્રદ્ધા વર્ષમાં એક વખત, એને એવી શ્રદ્ધા 13 જાતના નાસ્તા ધરાવે. પછી સવારનો એ થાળ હોય ને એ મહારાજ જમી લે એટલે થાળ અંદર આવે, અંદર આવે પછી 9-10 વાગે ને એટલે થાળ આમ પોણા ભાગનો પતી ગયો હોય ઉપર. ગુરુજી રોજ જોયા કરે કે આ થાળ ભગવાન જમે છે. એટલે ગુરુજીએ પૂછ્યું એકવાર કે પૂજારી જે સંતો ભક્તો, ઘનશ્યામ મહારાજ ને થાળ તો બહુ 13 જાતના નાસ્તા ધરાવો પણ બપોર 12 વાગ્યા સુધી રહેતો નથી તો શું કારણ? તો કે ગુરુજી જેમ ભગવાનનું થાય પૂજારીનું થાય. કે ગુરુજી કે આજથી નિયમ, કોઈ હરિભગત પાકી રસોઈ આપે તો મિષ્ટાન જમવાનું, બાકી ઘનશ્યામ મહારાજને બધું ધરાવવાનું. ઘનશ્યામ મહારાજને ફરસા નહીં ધરાવવાનું, પણ તમારા લોકોએ રોજ નહીં જમવાનું. અહીં તમે જુઓ તો સંતોને પીરસવું હોય ને તો આગ્રહ કરવો પડે, આગ્રહ કરવો પડે કે લોન લો. જે દાદાઓ રહે છે એને ખબર હશે, ક્યારેક ઉપર બેઠા હોય તો ખબર હશે કે લો આ જમવા માટે આગ્રહ કરવો પડે, દૂધ પીવડાવવા માટે આગ્રહ કરવો પડે. એને કઈ બંધી નથી રાખી કે નહીં ખાવું નહીં પીવું, પણ સહજ આ સમાજમાં રહે એટલે એવું જ થાય, એવું જ થાય, એવું સહેજે થઈ જાય. આજે આપણે સરસ મજાનો અન્નકૂટ જમીન બેઠા હોય અને સંતો ધારણા પણ ના કરીને બેઠા હોય એવું હોય, બોલો થાય? કારણ કે ભગવાન સ્વામીએ સંતોની રચના એવી કરી. એટલે બેટા તું 12 વર્ષનો છો અને તે સાધુ પાસે લાડવા જોયા છે, પણ હજુ સંતોનો ત્યાગ વૈરાગ્ય કેવો હોય અને મહારાજ કેવા તાવે એની તને ખબર નથી. તારી ભાવના સાચી છે, પણ તું ત્યાં ટકી હકીશ, ત્યાં ટકીશ? વીરજી કે જો માં મારો નિર્ણય પાકો છે કે માથું જાય ને તો મારે મહારાજને વરે જ છૂટકો, આવો જેવો એ ભગવાનને પામે જ રહે છે. માથું જાતા પણ હું મૂકવાનો નથી. જેને ભગવાન જોયે છે એની સંપૂર્ણ તૈયારી જોઈએ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ મારે પુરુષોત્તમને પામવું જ છે. ગુણાદિતાનંદ સ્વામી કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. એક અમેરિકાને પામવા માટે, એક અમેરિકાને પામવા માટે ઇલીગલ લોકો એક વર્ષ સુધી એક એજન્ટના વિશ્વાસ ઉપર ઇન્ડિયાથી 50-50 લાખ ખર્ચીને નીકળે છે. દીકરીઓ નીકળે છે, દીકરાઓ નીકળે છે. એ મોકલવાવાળા કોઈને એવો વિચાર આવતો નથી કે આમાં ક્યાંક ફસાઈ જશે તો શું? ત્યાં કેમ કોઈને વિચાર ના આવ્યો? ઇલીગલ રૂપિયા આપીને હાવ અજાના માણસો, કેટલા 10 દેશમાં કેટલાના ઇતિહાસો તો મેં 10 વર્ષ પહેલા સાંભળ્યા હતા. એ સાંભળીએ તો ચક્કર આવે કે આમના કરોડમાં ભાગનો જો ભગવાન માટે પ્રયત્ન કરે તો મહારાજ આમાં મળી જાય. કેવા કેવા ઇતિહાસો, ક્યાં વડોદરામાં બેઠેલો એજન્ટ એસી રૂમમાંથી કે તું મુંબઈથી તું આ દેશમાં ઉતરીશ એટલે ત્યાં આવું બોર્ડ લઈને ઉભો હશે. હાવ અજાનો માણસ એની ગાડીમાં બેહીને જતું રહ્યો હોટલ ઉપર, ખાવાના બ્રેડના ડૂચા આપે,
બીજું કઈ ખવાય નહીં, બીજું કઈ ખવાય એવું હોય નહીં. એ ખાઈને ત્યાં મહિનો, બે દિવસમાં તો નીકળી જ જવાનો, બે દિવસમાં તો નીકળી જવાનો, મહિનો રહે ને તોય ના નીકળે. અને એક એક વર્ષે જોખમ ખેડીને કપડા કાઢીને જંગલમાં કપડા વિના માએ જન્યા હોય એવા દોડીને ક્યાં પહોંચ્યા છે? ક્યાં? અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. આ લોકનું પામવા માટે બધે જ સાહસ, અને ભગવાનને પામવા માટે કાંઈ નહીં. ભગવાન તો કે છે, ભાઈ હું તો તાર પાસે આટલું નથી માગતો કે તું કપડા વિના દોડ, હું તો કહેતો નથી કે તું નદીઓમાં કૂદ, હું તો તને પ્રૂફ કરેલા જેવા તેવા અજાના માણસો નથી આપતો કે આને જોજે, આ બોર્ડ લઈને ઉભો છે, આ ગાડી લઈને ઉભો છે, આમ કરતો છે, એમ નથી આપતો. હું તો તમને અક્ષરધામમાંથી મોકલેલા મારા ગુરુજી જેવા મહામુક્ત આપું છું. હવે તો મને વળગી જાઓ, હવે તો એના વિશ્વાસે મને સર્વોપરી માનીને ભજી લો. તોય જીવ જો ઢીલો પડે, અને તોય જીવ કે શું કરીએ શું કરીએ શું કરીએ. મહારાજ કે અમે શું કરીએ, શું કરીએ અમે? માટે વાલા ભક્તો, મોક્ષના માર્ગમાં કટિબદ્ધ થઈએ, આપણે બીજે બધે સજાગ છીએ, પણ ભગવાનને ભજવાની અંદર પણ એવા જ સજાગ થઈએ. આવતું નવું વર્ષ આવતીકાલની સવારથી આપણે એક સ્ટેપ સત્સંગમાં ઉપર ચડીએ. ક્યારેય ન માની લેવું, ભગવાન આપણને ભેટી પડે ને આખા પ્રગટ થઈને તો પણ ન માની લેવું કે હવે મારો અંત આવી ગયો છે, હજુ મારા મહારાજને રાજી કરવા છે, હજુ કરવા છે, હજુ કરવા છે. ભૂખ્યા જ રહો, મહારાજને રાજી કરવા ભૂખ્યા રહો, અને મહારાજ અને ગુરુજી મળ્યા છે એમાં ધરાઈને રહો. પ્રાપ્તિથી ધરાઈને રહેવાનું, અને એને રાજી કરવા માટે ભૂખ્યા રહેવાનું. સમજાય છે? ભૂખ્યા રહેવાનું એટલે ખાતા નહીં એમ નથી કહેતો, એને રાજી મારે હજુ કરવા છે. આપણે તો ઘણી વખત શું થાય, ઓહો આજે તો 10 માળા કરી, ઓહો આ તો હવારનો કેસ્યો વગાડ્યો, કેટલી બધી ભક્તિ કરી, થાકી જઈએ, તબલા હવારના વગાડ્યા, ગમે એટલું વગાડીએ, ગમે એટલી કથા કરીએ, ગમે એટલું કીર્તન સાંભળીએ, થાકીએ જ નહીં, એમાં ભૂખ્યા જ રહીએ રાજી કરવા માટે. અને મળ્યા છે એમાં ધરાયેલા રહીએ કે હવે આ મહારાજને આ સાધુ મળે, હવે કાંઈ જોતું નથી. વીરજીની માતાએ આવું વિચાર્યું, કેવી સમજણ હશે એ માતાની. પછી તો કીધું, બેટા તું 12 વર્ષનો છે પણ વાંધો નહીં, એક કામ કર, મને તને એવું હતું, એક મને એવો વિચાર તો આવતો હતો કે તું મોટો થાય, બહુ ડાયો છે, ગુણ્યલ છે, મોટો છે, એટલે ઘણું બધું સત્સંગની અંદર ને સંસારની અંદર પણ કામ કરીશ, પણ ભલે તને આવો વૈરાગ્ય ઉપજ્યો છે તો તું જા, પરંતુ તારા બાપને તો વાત કરવી પડે ને. એટલે વીરજી કે જો એ વાત તમારે કરી લેવાની, ઘણા છોકરા એવા હોય કંઈ વાત કરવી હોય ને તેના બાપાને ના કહે, કોને કે? માને કે, ત્યાં કહી શકે એમ હોય, બાપ વાઘ જેવો હોય કદાચ, એટલે ને આ કહી દે, પછી ઓલા સમાચાર આપી દે. એટલે માએ વિચાર્યું, મણિબાએ વિચાર્યું કે મારે દીકરાને તો જો આ લોકના એ વૈભવ છોડવા માગતો હોય, વિષય છોડવા માગતો હોય, તો મહારાજ મારી પર રાજી થશે, આખા કુટુંબ ઉપર મહારાજ દ્રષ્ટિ રાખશે, હજારો લોકોને સેવા કરશે ને ભજન કરશે, અનેકને કરાવશે, ત્યારે પ્રભુ અમારી પર રાજી થશે. એ પોતે મૂર્તિનું જ્ઞાન લેશે અને બીજાને પણ મૂર્તિનું જ્ઞાન દેશે, એ જોઈને પણ મહારાજ અમારા બધાય ઉપર રાજી થશે. મહારાજે મધ્યનું 48મું વચનામૃત, મહારાજ કે આ પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદ ગાયા ને, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. ગુરુજીને ગમતા પદો આ. પ્રેમાનંદ સ્વામીએ જયારે ગાયા ત્યારે મહારાજ કે આ કીર્તન સાંભળીને તો અમને એવો વિચાર આવ્યો કે સાષ્ટાંગ ઉઠીને આ સાધુને દંડવટ પ્રણામ કરીએ. આ પ્રેમાનંદ સ્વામીને ધન્ય છે, અને પ્રેમાનંદ સ્વામીનો જન્મ જે ગામમાં થયો, જે મા બાપને ત્યાં થયો, એ મા બાપને પણ ધન્ય છે કે જેને ગયા આવું પુત્ર રત્ન જન્મ્યું. મહારાજે સ્વયં કીધું, માટે મહારાજ બહુ રાજી થાય. માટે મારે તો દીકરો દેવો જ. આમ વિચારીને માતાએ વિચાર્યું કે આજે હાંજે પિતાને વાત કરું, મારા પતિને વાત કરું. એટલે હાંજે હંસરાજભાઈ હતા ને, એ પણ એવા વિચારોમાં હતા કે મેં આ સંસારનું બહુ આવે કૂટનું કર્યું, હવે વીરજી તો ડાયો જ છે, એ ડાયો થઈને માની સેવા કરવાનો જ છે, એટલે મારે હવે સંસાર છોડીને સાધુ થવું છે, એવો બાપે વિચાર કર્યો. હાલો હવે બાપ થયેલાની વાત, ભાઈ કુવારા તો પેલી વાત આવે તો કે હવે અમે તો લગ્ન કરી લીધા, હવે લગ્ન કર્યા વાળાની વાત છે આ.
બાર વર્ષનો મોટો છોકરો છે એટલે બીજા બેન્ડ વચેટીઓ એનાથી નાનો હોય તો એ બારની અંદર જ હોય, એટલે કોઈ મોટો તો કહેવાય નહીં. બાર વર્ષના વીરજીએ પોતાની માતાના આ વાત કરી, ત્યાં હંસરાજભાઈ હતા, એ હંસરાજભાઈને પછી રાત્રે ભેગા થયા ને એટલે મનીબાગે કે મારે તમને એક વાત કરવી છે. હંસરાજભાઈ કે મારી તને એક વાત કરવી છે, તું પહેલા એક કામ કર, મારી વાત સાંભળી લે. હંસરાજભાઈને એવું કે આ દિવાળી આવી છે, કદાચ સોનાના દાગીના કંઈક લેવા હોય, હાડી લેવી હોય, આવી કાંઈ વાત કરી, એ પહેલાં હું મારો મત જણાવી દઉં. એટલે હંસરાજભાઈ બોલે છે, હંસ રાજ છે પણ રાજ રાજ હંસ રે જગત થકી વિરક્ત અત્યંત રે. હંસ રાજ છે પણ રાજ હંસ રે જગત થકી વિરક્ત અત્યંત રે. હંસ રાજ છે પણ રાજ હંસ રે જગત થકી વિરક્ત અત્યંત રે. હંસ રાજ છે પણ રાજ હંસ રે જગત થકી વિરક્ત અત્યંત રે. મણી બાને સંભળાવે છે માત રે, મણી બાને સંભળાવે છે માત રે, મણી બાને સમજાવે છે માત રે, મણી બાને સંભળાવે છે માત રે. ભવત હજી થવું છે મારે સંત રે, ભવત હજી થવું છે મારે સંત રે, ભવત હજી થવું છે મારે સંત રે, ભવત હજી થવું છે મારે સંત રે. મણીબાની તો પરીક્ષા થઈ પડી, હજુ તો બેટાનો સંદેશો બાપને પહોંચાડે ત્યાં તો બાપ બેઠા થયા. હંસરાજભાઈની હમજન પણ રાજ હંસ જેવી, રાજ હંસ માન સરોવરના કિનારે થતા હંસ છે, એ હંસની ચાંચની અંદર એવી તાકાત છે, એ હંસ ત્યાં મોતીનો જ ચારો ચરે છે. માન સરોવરના કિનારા ઉપર મોતી હોય એ મોતીનો જ ચારો એ હંસ કરે, એ સિવાય ભૂખ્યા મરી જાય પણ હંસ ક્યારેય પણ કાંકરા પણ ન ખાય ને જીવડા પણ ન ખાય. પણ ઓલા બગલા હોય ને એ દેખાય કેવા હંસ જેવા, પણ એ ખાય શું, જીવડા એ ખાય ને મોતી મળે તે ખાય, બે ખાતા હોય. આપણે કેવા છીએ, આ કાગડો ને, કાગડો કેવો હોય બોલો ને, ક્યાં જોયો તમે, રે રિટર્ન માં આવે છે કાગવાસ નાખો તો આવે છે. હમણાં ઓલા હાસ્ય કલાકાર ખંડારીમાં આવ્યા, એ કે આવે તો અમારે એ વડોદરાના છે, કે વડોદરાની અંદર કાગવાસ નાખવાનો તો કાગડા નથી મળતા કે સ્વામીજી, તો જમાયોને બોલાવે છે એ હાસ્ય કલાકાર, એટલે એને એમ હસાયા. એટલે એ કે તમે વિચારો કે જમાયોને શું સમજતા હશે. મેં કીધું ભાઈ વર્ષો પહેલાના જમાયો જાય ત્યારે તો એનું કેટલી આગતા, પણ અત્યારે તો એવું થાય આ ઘેર પિયર ને હામે ઘેર દશા બગડી છે ગામડાની. આ કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે. કાગડો અને કોયલ બે કેવા દેખાય, કાળા. એ તો એની બોલી થકી ઓળખાય રે. શાનાથી ઓળખાઈ જાય, કાગડો કેવું બોલે બોલો, બોલો કેવું બોલે બોલો, કોયલ કેવું બોલે લો બોલો તો, બે આવડે છે. મેં કીધું કોયલ નું નહીં આવડે. વાહ વાહ વાહ, સાબાસ છે તમને, દિવાળીના પવિત્ર દિવસે બે અવાજ કાઢ્યા. તમને કાગડા જેવું બોલતા આવડે અને કોયલ જેવું બોલતા આવડે. આ હંસલો ને બગલો રે, ગાવ લો ગાવ, તમને થોડું આવે છે. આ હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે રે. એ તો એના આહાર થકી ઓળખાય રે. શાણાથી ઓળખાય, આહાર થી ઓળખાય. હંસલો ને બગલો, હંસની ચાંચમાં એવી તાકાત છે, તમે દૂધ અને પાણી મિક્સ કરીને હંસને મૂકી દો
તો હંસ એમાંથી દૂધ પી જાય, પાણી છૂટું પડી જાય. આ દુનિયાનું કોઈ મશીન નથી કે દૂધને પાણી છૂટું પાડે. માન સરોવરના કિનારે હંસ જોયા ત્યારે ભગવાન શ્રીહરિ એવું નક્કી કર્યું કે આ રાજહંસ જેવા છે એવા મારે પરમહંસ કરવા છે. પરમહંસ એટલે જે જગત અને જગદીશને છૂટા પાડી દે એને પરમહંસ કહેવાય. જે માયા અને પરમાત્માને છૂટા પાડી દે એનું નામ પરમહંસ કહેવાય. જે જીવને જગતમાંથી પ્રીતિ તોડાવીને ભગવાનના ધામમાં પ્રીતિ કરાવે એનું નામ પરમહંસ કહેવાય. મહારાજે ત્યાં નક્કી કર્યું કે મારે સત્સંગની અંદર જે માનસરોવરના કિનારા ઉપર આ રાજહંસો છે એવા મારે સત્સંગના કિનારાઓ ઉપર નહીં, સત્સંગના મધ દરિયે પણ મારે મારા પરમહંસો મૂકવા છે. અને મહારાજે ફોજ લઈને આવ્યા સંતો, નંદ સંતોથી માંડીને આજ દિવસ સુધી હજુ પણ એવા પરમહંસો મહારાજ બનાવતા રહ્યા છે અને મૂકતા રહ્યા છે. આ પ્રોડક્શન મહારાજનું છે. હંસના ચાંચમાં એવી તાકાત છે કે જુદો પાડે. બગલો ને હંસ લાગે એક સરખા, પણ આહાર કરે ત્યાં ખબર પડે. વેશ્યા સ્ત્રી હોય અને એક પતિવ્રતા સ્ત્રી હોય, બે સરખી જણાય, પણ એનું વર્તન જ્યારે જોવે ત્યારે ખબર પડી જાય કે આ પતિવ્રતા સતી સ્ત્રી છે, ખબર પડી જાય. એવી જ રીતે વીરજી અને વીરજીના પિતા શ્રી હંસરાજભાઈ, ભગવાને કેવો વિચાર આપે છે? વીરજીને વિચાર આપ્યો તેદી હંસરાજભાઈને, એટલે હંસરાજભાઈ કે જો મનીબાઈને કે દેવી સાંભળો, હવે મેં બહુ આ સંસાર ખેંચ્યો, આ સંસારની પાછળ મેં બહુ બહુ જ મારો કેટલો સમય બગાડ્યો, તમને લાગે છે? આવું લાગ્યું કે બગાડ્યો? કોઈ આમાં જવાબ આપતા નથી. કાગડાનો અવાજ કાઢ્યો ને કોયલનો અવાજ કાઢ્યો, આમાં ક્યાંથી બોલો? થાક્યા, આ બહુ કર્યું, એવું ક્યારેય થતું નથી. માણસ 80 વર્ષનો થાય તોય સલાહ લેવા આવે છે. સલાહ લેવા એવી આવે છે, અહીંયા આગળ એક સ્ટેટ છે, સ્ટેટનું નામ મારે નથી દેવું, એ સ્ટેટની અંદર આજથી વર્ષો પહેલાં 2003ની સાલમાં એક ભાઈ મળેલા. એને કોઈ પ્રકારનો સત્સંગનો વિવેક નહીં, એના ભાઈઓ સત્સંગી એટલે ગુરુજીને ત્યાં જવાનું થયું. ગુરુજી ત્યાં ઘરમાં જઈને બેઠા એટલે સીધો જ એ ભાઈ આવ્યો. સત્સંગનો છાંટો ના હોય એટલે એની ભાષા કેવી હોય, દાળ ચોખા ખૂટી ગયા આવી ગયા? ઇન્ડિયામાં દાળ ચોખા ખૂટી ગયા તો આવી ગયા છે? ગુરુજી કે હા કે ભગત, દાળ ચોખા ખૂટી ગયા. ગુરુજી તો આમ મોટા પુરુષો, બહુ સહન કરે, બહુ સહન કરે. હા કે દાળ ચોખા ખૂટી ગયા એટલે આવે. ભાઈ બેઠા, મને કે એક ચિંતા બહુ સતાવે છે ગુરુજીને. કે ગુરુજી કે શું? તો કે મારે કોઈ પાછળ છે જ નહીં, કોઈ પાછળ છે નહીં, સ્ટોરો 10 નાખ્યા છે. સ્ટોર કેટલા છે? 10, પણ કોઈ નથી. એટલે મને મોટા મોટી ચિંતા એ છે કે આ સ્ટોરોને હું નહીં હોઉં ત્યારે કોણ ચલાવશે? સત્સંગ કર્યા વિનાના જીવની દુર્દશા છે, દુર્દશા. કંગાળ લાગે, મોટા સાધુ જ્યારે જોવે ત્યારે લાગે આ તો હજુ કાદવનો કીડો છે, અને ખબર પણ નથી કે 10 સ્ટોર ચલાવવા માટે કે સ્થાપવા માટે તારો જન્મ નથી. તારો જન્મ ભગવાનને ભેટવા માટે છે, છેલ્લો જન્મ કરવા માટે છે. આ દુનિયાની સંપત્તિ તો અનેકા અનેક વખત મેળવી, કયા જન્મે નથી મેળવી. એનો અર્થ હું એવું નથી કહેતો કે આપણે ધંધા ન કરવા, એનો અર્થ હું એવું નથી કહેતો કે જોબો ન કરવી, એનો અર્થ એવો નથી કે બંગલા ન બનાવવા. બધું જ સારું છે, બધું જ સારું છે, કરવું જ જોઈએ. પણ કેવળ એ લક્ષ્ય બંધાઈ જાય ત્યારે લાગે કે એવા 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 માથાઓ જે ભેજાની અંદર આવું પડ્યું હોય એના કરતાં તો આપણે કરોડો ગણા ભાગશાળી છે, કે આપણને ખબર તો છે કે આપણે ક્યાં પહોંચવાનું છે, ખબર તો છે. કોણ ચલાવશે ક્યાં એની ચિંતા? એક એક ભાનાની ફાઇલ મૂકી છે, જો એ આવી જાય ને પછી એ સંભાળી લે ને તો મને, હું મરી જઉં તો પછી ચિંતા નહીં. 10 સ્ટોર તો હાલ્યા કરે, બોલો, રૂપિયા ભૂગવાના હશે ને જ્યાં જાય ત્યાં, પાર્ટનરશિપ કરીને જશે ને જશે, ત્યારે જે ભાના હોપશે એના પાર્ટનરશિપ કરશે ને કે મને આ જગ્યાએ ભાઈ આ બોક્સમાં બાળવાના છે, તો મારી રાખ હોય એ મારી રાખ સુધી રૂપિયા પુગાડજો થોડા થોડા, નક્કી કરીને જશે ને. આવું અજ્ઞાનથી ભરેલો યુગ છે, આવો અજ્ઞાનથી ભરેલા હજારો જીવો છે. એની વચ્ચે મહારાજે આપણને વિઝન આપ્યું છે કે ભગવાન ભજ. એની વચ્ચે મહારાજે આપણને વિઝન આપ્યું છે પોતાના પરિવારને સાચવીને એને સત્સંગના માર્ગે, અને એની સાથે સાથે એનો આ લોકનો વિકાસ થાય કરો. મહારાજે બેય આપણને આપ્યું, મુક્તિશ્ચ ભુક્તિ. હંસરાજભાઈએ જ્યારે મનીબાને વાત કરી એટલે મનીબા તો થોડી વાર ઊંડા ઉતરી ગયા કે હવે આમને મારે શું રજૂઆત કરવી. એ કે સાંભળો સાંભળો,
તમે સાધુ થવા જાઓ એમાં મને કઈ વાંધો નથી, પણ મારી વાતે સાંભળી લો. આજે વીરજી આવ્યો તો મારી પાસે, અને વીરજી આવ્યો તો વીરજી એવું કહેતો હતો કે એને હવે સંસારમાં નથી ગમતું, એને આ ખોલડિયાતમાં નથી ગમતું, એને આપણી જોડે રહેવું નથી ગમતું, એને તો મહારાજને સંતો જોડે જવું છે. હંસરાજભાઈ કે હું વીરજી યારે વાત કરી લઈશ. કેસ ગયો મોટી કોર્ટમાં, હું વીરજી યારે વાત કરી લઈશ. અને પછી જો હંસરાજભાઈ જે વીરજીને કહે છે, હંસરાજ કે દિલ માં વિચારી રે બેટા તારે થાવું નથી ત્યાગી રે, તારે સાધુ નથી થાવું, દિલ માં વિચારી રે બેટા તારે થાવું આવું ના કેતા રે, હંસ રાજ કે દિલ માં વિચારી રે બેટા તારે થાવું નથી ત્યાગી રે, હંસ રાજ કે દિલ માં વિચારી રે બેટા તારે થાવું નથી ત્યાગી રે, તે તો સંસાર હજી નથી જોયો રે, તો બાર વર્ષ નથી જોયો રે, તે તો સંસાર હજી નથી જોયો રે, તે તો સંસાર હજી નથી જોયો રે, માટે તારે નથી સમય ખોવો 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 રે. હંસરાજભાઈ બીજે દિવસ સવારમાં ઉઠીને કે વીરજી હાલ બેટા મારે તારા જોડે થોડી વાતો કરવી છે. હા પિતાશ્રી, વીરજીને એમ થયું કે માએ વાત કરી દીધી છે ને રાતે, એટલે બાપા અત્યારે બોલાવીને એમ કે છે હાલ તન મૂકવા આવું જુનાગઢ મહારાજ પાસે. એ તો હરખ બેર બે જતા રહ્યા. હા બોલો 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 પિતાજી. કે હંસરાજ કે તારે સાધુ થવું છે બેટા, મેં એવું સાંભળ્યું. હા પિતાજી મારે સાધુ થવું છે. બેટા તારી ઉંમર 12 વર્ષ, હજુ તે સંસાર તો જોયો નથી. હંસરાજને સ્વાર્થ શું છે? હંસરાજને સ્વાર્થ એ છે કે દીકરો જો રે તો હું સાધુ થાવ. એને એવું નથી કે મારો દીકરો જે સાધુ થાય એવો હોય ને એનો દીકરો સાધુ થાય તે રાજી જ થાય, પણ એને એમ છે કે અત્યારે હું નીકળી જઉં, પછી આને જો વૈરાગ હાચો હશે તો 2-5 વર્ષમાં આ નીકળશે તો રોકે નહીં, નહીં તો અમે બે હારે તૈયાર થઈશું તો આ મણિબાના હાજા ગગડી પડશે. ઓલા બે તો હાવ ડેટિયા નાના છે અને મને નહીં જવા દે, પકડે કોને? છોકરો ભલે જાતો, તમે રો આવે અહીં 4 ફેરા ફર્યા છો ને પાછા સાધુ થવા જવું છે, ફરતા પહેલા વિચારવું જોઈએ ને. લો ઘણા તો ઓહો, ઘણાનું લેક્ચર તો તમે સાંભળો ને બાપા, એની જો એક રેકોર્ડિંગ ક્લિપ કરીને તમે બધા સાંભળજો કે સાંભળતા જો તમે તો રેકોર્ડિંગ શું, આપણે પ્રત્યક્ષ જ છે બધું, એટલે આ સભામાં ના થાય, કારણ કે આ સભામાં તમે બે બેઠા છો એટલે બે સત્સંગીઓ, પણ જે એક જ સત્સંગી હોય છે એની દશા જે હોય છે જોઈ છે. કંડારી ગુરુકુલની અંદર જે ગામમાં રહેતા હોય ને ઓલા ભગત, એ આવ્યા હોય કંડારી ગુરુકુલમાં, બ્રહ્મસત્રમાં આવ્યા કે ઉત્સવમાં આવ્યા હોય, ત્યાંથી ઓલી બાઈ ફોન કરે, મારા ધણી ને હંગરી રાખજો, મોકલતા જ નહીં પાછો, જોતો જ નથી. એ ભગત ગુરુકુલમાં સેવા કરીને ઘેર પાછા જાય, ઘરનો દરવાજો ના ખોલે, ઓટલે હુવાડી રાખે, બોલો આવી મળી હોય માથાની, હારું કે ખોટું બોલો? હાલો ત્યારે તમારી પરીક્ષા લઈ લઉં થોડી. એ ખોટું એવા કેટલું કેટલા જણ કહો છો? આંગળી ઊંચી કરો. હવે સાચું એવું કેટલા કહો છો? આ બધા યુવાનોએ જ સાચું કર્યું, પણ બીજા કોઈ કશું જ ના કર્યું, ના આમાં આંગળી ઊંચી કરી ના આમાં, એક કઈ બાજુનો મત નહીં. કે સુકાનંદ સ્વામીને એક હરિભગત પૂછવા આવ્યા, સુકાનંદ સ્વામી કે મારે લગ્ન કરવા છે સ્વામી, એક સત્સંગી છોકરી મળે છે ને કુસંગી મળે છે, આવું ના કરતા તો સ્વામી એ સમયે ઉત્તર આપ્યો હતો, અત્યાર ના કરતા, કારણ કે અત્યારની તો કુસંગી આવે તો મરી જઈએ. અમે જ આજે સલાહ આપીએ કે ભાઈ પહેલામાં પહેલી શરત મૂકજો કે મંદિરે જવું પડશે, સત્સંગ કરવો પડશે, એ બધું રાખવાનું, પછી લગ્ન કરવાનું, એ પહેલી શરત. મા બાપની સેવા, ગુરુજી સલાહ આપે સૌથી પહેલા તમે આટલું પૂછજો, મા બાપની સેવા કરીશ, મા બાપ ભેગા રહેવું પડશે રહીશ, મંદિરને સત્સંગ રાખીશ, પછી લગ્ન કરજો,
એ વિના ના કરતા આ પહેલું પૂછજો, એ જરૂરી છે, હમણાં જ આપણને આનંદ થાય. અનિલભાઈ પેલા લોયર આવે છે આપણા ઇમિગ્રેશનના અહીંયા આગળ, આજે મેં ફોન કર્યો, આ દિવાળી ઉત્સવ છે, અન્નકૂટ છે, આવજો. મને કે સ્વામી આજે મારે બહાર જવાનો પ્રોગ્રામ છે, પણ તમે કીધું છે એટલે હું આવી જઈશ. ક્યાંક જવાના હતા, અહીં હોલ્ટ કરતા ગયા તો એક દાદાને લઈને આવ્યા. દાદાને લઈને આવ્યા એટલે હું આમ એનાથી પકડીને એ ચલાવતા હતા, એટલે મને થયું કે આ એમના કોઈ રિલેટિવ હશે. મેં કોણ છે કે 96 વર્ષના મારા પિતા છે, અને 96 વર્ષના બાપને, એ આમ પંજાબી છે, પણ 96 વર્ષના બાપને હાથ ઝાલીને કાંડું ઝાલીને ઉપર લઈને આવ્યા. મને કે સ્વામી એમની 96 વર્ષની ઉંમર થઈ, એટલે મને એવું થયું કે તમારી સંતોની દ્રષ્ટિ એમની ઉપર પડી જાય તો એ પાવન થઈ જાય, એટલે હું લઈને આવ્યો. પણ મને મોટા મોટું આશ્ચર્ય એ લાગ્યું કે એક લોયર થયેલો વ્યક્તિ, મેં એમને કીધું મને એટલો બધો આનંદ થયો કે તમે આટલું ભણેલા છો, આટલું તમે કરો છો, છતાંય પણ તમે જે પિતાની સેવા કરો છો ને, આ સૌથી મોટી સેવા છે, સૌથી મોટી સેવા. તમે ગૃહસ્થ આશ્રમમાં રહો તો તમારે એ સેવા કરવી જ પડે. વીરજીના રસ્તે આલો એ રસ્તો આખો નોખો છે, પણ એને એ સેવા કરી. આજે આપણા પરાગ ભગત બેઠા છે, અશ્વિન ભગતના જમાઈ, માતા પિતાની કેવી સેવા કરે. બાકી બુદ્ધિના બહુ દોડ થાય ને, ડોક્ટર ને લોયર ને બધું થાય ને, એને તો મા બાપ તો ખબર નહીં ક્યાં ખૂણામાં પડે. જેટલો બુદ્ધિવાળો વધારે, એટલું એને મા બાપની સેવા કરવાની અંદર એને મકોડા જડે સૌથી વધારે. પણ આજે આપણે જોઈએ આ લોયાધામ પરિવારની અંદર આપણા અજયભાઈ, જો નટુદાદા, સરભાણવાળા, આ બધા કેવા બધા વડીલો, આપણા રમન દાદા, અને આ બધા આ ભીખુ દાદા, ઘનશ્યામ દાદા, આ બધા દાદાઓની સેવા, આ બાબુ દાદા આપણા, આ બધા દાદાઓની સેવા આપણા લોયાધામ પરિવારના યુવાનો કેવી કરે છે, ત્યારે આપણને આનંદ થાય કે ખરેખર આ સાચું છે, કરવા જેવું છે, એ જ કરવાનું છે. તમે સંસાર છોડવા માંગો એની માટે આ જ વિચાર છે, પરંતુ સંસારમાં રહો તો આ જ છે, સેવા કરવી જ જોઈએ. હંસરાજ કે બેટા, જો તું અત્યારે નીકળીશ ને, હંસરાજને બે બીક છે. એક છોકરો સાધુ થવા નીકળે ને, ત્યારે મા બાપને એક બે બીક લાગે. શું લાગે? કે આ જૈન હારો પાછો આવે તો, ઘણા આપે એવા હોય, પણ એને વિચાર આવે પાછો આવે તો, એવું થાય. એટલે હંસરાજભાઈને થાય કે આને જોયું નથી, જોયા વિના પછી જ્યારે કે જુવાની આવે અને પછી ઉપાધિ થાય, ત્યારે ક્યાં બધી ઉપાધિ. એટલે એને બે વિચાર છે, એક તો હું વહેલો જઉં, કારણ કે મેં તો બધું, બોલો ને, મેં તો બધું જોઈ લીધું છે, મેં તો બધું જોઈ લીધું છે. એટલે સુકાનંદ સ્વામીની વાત કહી દઉં. તે સુકાનંદ સ્વામીને કોઈ પૂછ્યું કોની આરે લગ્ન કરું, એક સત્સંગી છોકરીને કુસંગી. સુકાનંદ છે કે કુસંગી આરે કર. સ્વામી એ જમાનામાં સલાહ આપી, અત્યારે નથી દેવાતી. પણ કેમ? તો કે એટલા માટે સ્વામી કે કુસંગી હોય ને એટલે તને વૈરાગ જ રહે, કોઈ દી એ થાય જ નહીં અંદર. રોજ ઉઠીને ગાળો આપે એમાં હું એ જ થાય. મને કહો તો ઓલા ભગત છે, આ લાઈવ કથા કહું છું, કે ઓલા ભગતને ઓટલા ઉપર હુવાડી રાખીને દરવાજો રાતે ના ખોલે, ગમે એવી ટાઢ હોય તોય, તો એ ભગતને કોઈ દી એમાં હેત થાય? એ જો જાય ને, તો ભગત એવું કે ભલો થયું ભાંગી ઝંઝાળ, સુખે ભજશો. અને બહુ હેતવાળા હોય તો પછી એમાંય ઉપાધિ થાય. એટલે તમારે હેત ત્યાં મુક્તપણું રાખવું, પણ બીજું બહુ જાજુ હેત થાય એવું ના રાખવું. હંસરાજભાઈ કે બેટા, તે સંસાર નથી જોયો, તું સંસાર થોડો જોઈ લે, પછી તું સાધુ થાજે. કારણ કે મારે સાધુ થવા જવું છે અત્યારે, તો મેં તો એવું વિચાર્યું છે કે બધી જવાબદારી તું સંભાળીશ, અને તું સાધુ થવાનું વિચારે છે, તું એવું કરને સંસાર જોઈ લે. ત્યાર ભાઈ હવે હંસરાજ થકી થયેલો રાજહંસનો હોય, એનું ઈંડું હોય, એ ઈંડું તો એવું જ હોય ને. ત્યારે હંસરાજને વીરજી કહે છે, વીરજી વીર વચન ઉચ્ચારે રે, નિરસ પુષ્પ હરીને ન ભાવે રે. વીરજી વીર બાપા, તમારો રસ પૂરો થઈ ગયો બધો. પુષ્પ હરીને ન ભાવે રે, વીરજી વીર વચન ઉચ્ચારે રે, નિરસ પુષ્પ હરીને ન ભાવે રે. વીરજી વીર વચન ઉચ્ચારે રે, નિરસ
પુષ્પ હરીને ન ભાવે રે, યુવાની તો ખીલેલા પુષ્પ જેવી 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 રે, મારા વાલાને ભાવી જાય તેવી 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 રે. વીરજી કે બાપા રેવા દો, મારા મહારાજને નિરસ પુષ્પ ભાવતું, જે પુષ્પમાં સુગંધ ના હોય એને સૂંઘવું શું, ના તો સુગંધે નહીં રસે નહીં. 70 વર્ષના બાપા કે અમને સાધુ કરો. અમે બે હાથ જોડીને કહીએ, બાપા જે પરિસ્થિતિમાં છો એમાં રો. એક ભાઈ આવ્યા, 60 વર્ષના છે, અહીં ઉપર જ મન કે મને સાધુ, અમને સાધુ કરો, અમને એન્ટ્રી આપો સાધુ થો. મેં કહ્યું તમને ના આપીએ, કારણ કે તમને સાધુ કરીએ ને પછી અમે પાટે બેઠા હોય અને તમે હેઠા બેઠા હોય તો કોઈ આ ચેલાઓ ફાટ્યા છે, જો ગુરુ ને હેઠા નાખ્યા, ક્યાંક જઈએ તો પ્રોબ્લેમ. અને બીજું એ થાય કે હવે શેરડીનો હાઠો હોય એ સિંચોડાની અંદર 4 વખત આમ આમ નીકળી ગયો હોય, પછી રહેશું? બોલો તો ખરા ભલા. અહીંયા આવતા મુકેશભાઈ અવાજ આવે મને હામો આમ આવતા, શું રે પછી બોલો ને. એમને એકલા નહીં, તમને પૂછું છું, તમે એવું ના કહેશો, એમને ક્રેડિટ આપી દીધી બોલવાની. શું રે? કૂચા અને ડૂચા, ના ચવાય અને ના ખવાય, ખાવ ને ચાવો તો એ પ્રોબ્લેમ. માફ કરજો, આ તો ખાલી તમને હસવા કહું છું, હા એવું નથી સમજતા અમે, કઈ તમે વડીલો ને વૃદ્ધો છો એને અમે ડૂચા ને કૂચા નથી સમજતા, પણ સંન્યાસ આશ્રમ માટે તો, કારણ કે સંન્યાસ આશ્રમમાં આવે શું કામ લાગે? આ દાદાઓ સમર્પિત થયા તો દાદાઓને ત્યાગી જેવા રાખ્યા, પણ રાખ્યા ક્યાં કપડામાં? એમના વ્હાઈટ કપડામાં. હવે આ કપડા પહેરવાનો અર્થ નહીં, હવે બસ આમાં સંત જીવન બરાબર છે. એટલે કે છે કે બાપા તમે ગમે એવું, પણ તમે તો સંસારને જોયો અને આટલો બધો સંસારમાં આટલો બધો રસ નીકળી ગયો, હવે હું મહારાજને તમારો રસ કાઢવાનો રહ્યો છે? રો અહીંયા આગળ. આ હું તો યુવાન છું, 12 વર્ષનો છું, હજુ મેં સંસારને ચાખ્યો નથી, સંસારને જોયો નથી, મને સંસારમાં રસ નથી. મારો સંપૂર્ણ આત્માનો રસ મારા મહારાજ માટે વપરાઈ જાય માટે હું વિચારું છું. તમારા કરતા મહારાજ જો હું સાધુ થઈશ તો મારા પર વધારે રાજી થશે. વીરજીએ બાપાને આવું કહી દીધું ને મોઢા ઉપર. બે વચ્ચે ઘણી બધી આર્ગ્યુમેન્ટ થઈ, બે વચ્ચે ઘણું યુદ્ધ ચાલ્યું. પૃથ્વી ઉપર લડાઈ ઘણી થઈ રે, આવો યુદ્ધ સાંભળ્યું ન ક્યાંય રે. પૃથ્વી ઉપર લડાઈ ઘણી થઈ રે, આવો યુદ્ધ સાંભળ્યું ન ક્યાંય રે. પૃથ્વી ઉપર લડાઈ ઘણી થઈ રે, આવો યુદ્ધ સાંભળ્યું ન ક્યાંય રે. પૃથ્વી તમે સાંભળ્યું હોય તો કહેજો મને. થઈ રે, આવો યુદ્ધ સાંભળ્યું ન કાંઈ રે. સાધુ થાવા પિતા પુત્ર બાંધે રે, સાધુ થાવા પિતા પુત્ર બાંધે રે, સાધુ થાવા પિતા પુત્ર બાંધે રે, સાધુ થાવા પિતા પુત્ર બાંધે રે. જોઈ મહારાજને હેત વાંધે રે, જોઈ મહારાજને હેત વાંધે રે, જોઈ મહારાજને હેત વાંધે રે, જોઈ મહારાજને હેત વાંધે રે. વીરજી કે પિતાજી બીજું સાંભળી લો, તમને એવું લાગતું હોય કે વીરજી પાછો પડશે તો એ વાત ને ભૂલી જાઓ. વીરજી એક વખત જે ડગલે પગલે ચાલશે, તમારા આપેલા સંસ્કાર છે, આ શરીરની રાખ થશે ને તો શ્રીજી મહારાજની આપેલી ચુંદડીમાં જ રાખ થશે, બીજું કપડું ક્યારેય આ શરીર પર નહીં આવે. એકવાર જઈશ પછી હંસરાજભાઈને વીરજી આવા વચન કીધા, હું તો મહારાજ માટે જીવીશ ને મરીશ, માટે મને છોડો. હંસરાજભાઈ કે ના, તું રે હું જાઉં, આવું યુદ્ધ પૃથ્વી પર ક્યાંય જોયું નથી.
અને પિતાને પુત્ર આવા બાંધે છે, મહારાજ અંતર્યામી રૂપે જોવે છે તો મહારાજ રાજી થાય છે. મહારાજને પિતા ઉપર હેત થાય છે અને પુત્ર ઉપર હેત થાય છે કે બે કેવા બળિયા છે. આવું જો થાય ને તો મહારાજ રાજી થાય. લો, આવું જો થાય તો મહારાજ રાજી થાય. આ મહારાજની ગારી છે, આવી સમજણ છે એ મહારાજના પેંડા છે, આવી સમજણ છે એ મહારાજની સૂતરફેણી છે, આવી સમજણ છે એ જ મહારાજનો અન્નકૂટ છે. મહારાજને જેમ અહીં આગળ અન્નકૂટની અલગ અલગ આઈટમો આપણે પ્રેમથી બનાવીને ધરાવીએ છીએ, એ સજાવટ આપણને સારી લાગે છે. મહારાજને પ્રેમથી ધરાવીએ ત્યારે મહારાજ પણ રાજી થાય છે. પરંતુ આપણી સમજણરૂપી ઘણી બધી વસ્તુઓ બનાવીને જ્યારે એ અન્નકૂટ આપણે મહારાજને ધરાવીએ છીએ ત્યારે મહારાજ એનાથી વિશેષ રાજી થાય છે. સમજણરૂપી અન્નકૂટ, આપણી સમજણમાં ધર્મ હોય, આપણી સમજણમાં ભક્તિ હોય, આપણી સમજણમાં વૈરાગ્ય હોય, આપણી સમજણમાં જ્ઞાન હોય, આપણી સમજણની અંદર આત્મનિષ્ઠા હોય, આપણી સમજણની અંદર સંસારની અસારતા હોય, આપણી સમજણમાં પુરુષોત્તમને પામવાની ખેવ ના હોય, આપણી સમજણમાં પુરુષોત્તમમાં પ્રીતિ હોય, આપણી સમજણમાં સદગુરુની નિષ્ઠા હોય, આપણી સમજણમાં સત્સંગ માટે ખપી જવાની તમન્ના હોય, આવો આખો આઈટમોનો સમજણરૂપી અન્નકૂટ જ્યારે મહારાજને આપણે હૃદયમાં ધરાવીએ ને ત્યારે મહારાજ કે તમે મારો સાચો અન્નકૂટ આજ ભર્યો. એવી સમજણને બનાવવા માટે એક તમારે અન્નકૂટમાં બનાવવાની વસ્તુ હોય, જો કે તમે તો કોઈ કોને બનાવી હતી આમાં ધરીતી, એમાંથી એક વસ્તુ બનાવી હોય એવા? હા, એક સુરવીર નીકળ્યા બાપા. એકને આંગળી ઊંચી કરવાનો, બેને આંગળી ઊંચી કરવાનો રાઈટ મળ્યો, આને તાળીઓથી વધાવો. આખી સભાની પુરુષોની સભામાં આખા અન્નકૂટની વસ્તુઓ બનાવવાનો બેને રાઈટ મળ્યો, બાકી બધા રાઈટ વિનાના. શું બનાવો છો, શું બનાવવાના છો? ભગવાન માટે થોડું વધારે બનાવજો. ઉપર આવે અમારી પાસે, સ્વામી આ ભગવાનને ધરાવજો. લો સ્વામી ધરાવજો. હા, આપણને લાગે કે જાણે એ ભાવથી બનાવીને લાવ્યા, કોકનું ને ધરે પ્રેમથી. આપણને બે નીકળ્યા ભગવાન માટે સેવા કરવાડા, તે કેમ તમે શાક ના સુધારી શકો? કેમ તમે આમ પીસ પાડીને છૂટા ના કરી શકો? એ બેનો રાત્રે જાગતા હોય તો તમે રાત્રે આઈટમ બનાવવા જાગતા હોય તો તમને એમ કેમ ના થાય, યારો લાડુ અમે વાળવા લાગીએ, થોડા અન્નકૂટનો પ્રસાદ આવે. ઓલું 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 તો ભાઈ, તમે અન્નકૂટનું આટલું બનાવો છો તો અમે સેવામાં તમારી હારે આવે એમ ગયા કેમ નહીં તમે? કોઈ ભલે મેઈન વસ્તુ ના આવડે, હેલ્પર તો થાય ને, રસોયા હોય ને એની યારે હેલ્પર હોય પગારદાર 5-25 રૂપિયાના. એમ મહારાજના મેન રસોયાઓ જ્યારે આવા બન્યા હોય ને મહારાજ માટે, ત્યારે આપણે હેલ્પર તો થવું, મહારાજના હેલ્પર થવાય ક્યાં મળે? મહારાજ માટે આવું વસ્તુઓ બનાવતા એના હેલ્પર થવાય ક્યાં મળે? શાક સુધાર દેવું આવતા અન્નકૂટમાં પાકું કેટલા કરશો? હરખી આંગળી ઊંચી કરો, એમાં શરમાવશો હું ભલા? અમે તો રોજ રાંધીએ છીએ એમાં, એ તો સારી વાત છે, કઈ ખોટી વાત? ભૂખ્યું કોઈ દી ના મરાય તમને રાંધતા આવડતું હોય તો. શાક સુધારવા લાગીએ, લાડવા વાળવા લાગીએ, સમજ્યા? અને કંઈક જલેબી પાડવાની હોય તો કેવું કે હું પ્રેક્ટિસ કરું, થોડું ખીરું મને દો. પ્રેક્ટિસ કરવાની, ઘારી હોય તો ઘારીનો લોટ બાંધવા લાગીએ, વનતા ના આવડે નકશો થતો હોય ભારતનો, રહેવા દેવાનું એને. પણ ભરીને એને સરસ મજાનું તળતા તો આવડે ને, કે જારો આપો, કહેતા રહેજો ફેરવવાનું. હેલ્પર તો એવો જ હોય. કરો ભગવાન માટે પ્રેમથી બહેનોને. કોઈ દિવસ ઈર્ષા આપણને કેમ પુરુષોને ના થાય? એક અન્નકૂટ પુરુષો તરફથી રાખો મંદિરમાં, એક આખો અન્નકૂટ પુરુષોનો. બોલો રાજી તમે બધા? આપણે એક અન્નકૂટને ગુરુજીને સ્પેશિયલ અમે ઇન્ડિયાથી બોલાવીએ કે ગુરુજી અમારા પુરુષ ભક્તો લોયાધામના અન્નકૂટ બનાવવાના છે, મંજૂર? આપણી ભક્તિ ટ્રાય કરો, થઈ જાય. આપણે નાનો અન્નકૂટ તો કરો ક્યારેક, આપણે પ્રયત્ન કરીએ, થોડી હિંમત બાંધીએ. ભાઈ તમારી પુરુષ જાતિની લાજ ના જાય, ભક્તિભાવ વાળા તો કહેવાયે. મહારાજને એવી સમજણરૂપી અન્નકૂટ ભાવે છે વાલા ભક્તો. વસ્તુઓ તો મહારાજને આપણે ધરીએ છીએ પણ આપણી સમજણ પણ એવી જોઈએ. એક મંદિર હતું અને એક મંદિરની અંદર દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે જવાનું થયું. એક ગામમાં જવાનું થયું એટલે અન્નકૂટ ધરાવવાનો હતો, એટલે અન્નકૂટ ધરાવાયો હશે. દિવાળી ઉત્સવ ગયેલો, દશાબ્દી મહોત્સવ ડિસેમ્બરમાં. હું ગામમાં ગયો એટલે સભા થઈ,
રાત્રે 11 વાગે કોઠારી રાત્રે 11 વાગે તાળું ખોલવા આવ્યા. તાળું ખોલ્યું, ગાદલા આપ્યા, હોઈ ગયા. હવારમાં મેં કીધું હાલો 15 મિનિટ વાતો કરીએ. 15 મિનિટ વાતો કરી, મેં કીધું જો સત્સંગની અંદર ક્યારેય પણ અનહમજનથી વિખવાત કરવા નહીં. કેવા કે કોઈ જલેબી લઈને આવે, કોઈ ઘારી લઈને આવે, પછી એ વિચારે મારી ઘારી પહેલી મુકાવી જોઈએ મહારાજ આગળ. તો ઓલા કે મારી આઈટમ પહેલી અન્નકૂટમાં મુકાવી જોઈએ, ડાબી બાજુ જમણી બાજુથી. હવે થાય એટલે મેં કીધું જો ઘારી જગ્યાએ જલેબી મુકાય તો ઘારી વાળો ઘર ભેગો થઈ જાય ઘારી લઈને, કે ફરી આવે અન્નકૂટમાં આવે બીજો, અને જો ઘારી મુકાય તો જલેબી વાળો જતો રહે, ફરી જલેબી લઈને આવે, તમારી જાતે કરી લેજો અન્નકૂટ. આવી અણહમજન ના રાખવી. આવી મેં વાત કરીને અને ખરેખર ઘટના એવી ઘટી હશે દિવાળી પર. એ બે પક્ષ હતા એટલે એક પક્ષનો આગેવાન આવ્યો, સ્વામી તમને મળવું છે મેળા ઉપર. મેં કીધું કે ભાઈ મળવું હોય તો અહીં મળો. તો કે નહીં એકાંતમાં મળવાનું. સારું, ઉપર લઈ ગયા. મને કે તમને વાત મન્યાએ કરીને કે. મેં કહું ભાઈ મને કોઈ કરવા નથી આવ્યો, હું તો રાતે 11 વાગે આવ્યો છું, આવીને પૂજા કરીને પરવારીના આસન હંકેલ્યું ને તમારી સભામાં કથા કરવા બેઠો સીધો. એટલે એને માંડ માંડ સમજાયા 15 મિનિટ. મને કે ના ના તમે સાચું બોલો, સાધુ થઈને ખોટું બોલો છો કે તમને કોઈ કહી જ ગયું હોય. અરે ભાઈ કોઈ નથી કહી ગયું, મેં તો ખાલી દ્રષ્ટાંત એક એક્ઝામ્પલ બનાવીને તમારી આગળ રજૂ કર્યું છે. એ ગયું ગ્રુપ, ત્યાં બીજું તૈયાર જ ઉભું હતું દાદરે. હું જેવો આમ ઉતરવા જાઉં, સ્વામી ક્યાં ઉતરો છો, કે હાલો અમારે બેહુ તમારા રે. તમને કોણ લો, કાંજી આઈને કહી ગયો તો. કોઈ નથી ભાઈ કહી ગયો નથી, મન્યો કહી ગયો નથી, કાંજી કહી ગયો. મને હું કરવા તમે વચ્ચે, મેં તો તમને આમંત્રણ આપ્યું ઉત્સવમાં આવજો, પણ આ તો અમારી સાધુ તરીકેની ફરજ કે હમજનની બે વાત કરવી એટલે તમને કરી. પણ તમે નહીં માનો, પોણો કલાક કલાક મારો એ મંદિરના મેળા ઉપર લઈ લીધો બેય પક્ષોએ લઈ લીધો. એને અન્નકૂટમાં આવો ઝઘડો થયો હશે કંઈક, અને મેં તો દ્રષ્ટાંત બનાવ્યું, મને કંઈ ખબર નહોતી. કારણ કે કેટલીક વાર સમજાવવા માટે તમારે દ્રષ્ટાંત બનાવવું પડે, પણ થઈ જાય એવું કે એ દિવસ સેટિંગમાં આવી જાય. એક સ્વામી કથા કરતા હતા સુરતમાં, સ્વામી કે કેટલાક તો એવા હોય કે એની ઘરવાળી એને રોજ મારતી હોય, કે રોજ મારતી હોય. ગાલ લાલ તમે લાફો મારીને રાખો છો અમને ખબર છે. એટલે સ્વામી ખાલી દ્રષ્ટાંતમાં વાત કરી, એમાં કોઈ માર ખાઈને જ આવેલો. સીધો સભામાં ઉભો થઈને કે જે કેવું એ મોઢે કોને, કે ફરતું ફરતું હું કહો છો. આ જાહેરમાં વાત કરવામાં પ્રોબ્લેમ એ બહુ છે, કઈ ઘણી વખત એવું થાય. અને વાતનું વતેસર કરવામાં તો આ સમાજ બાપા. હું ને સુરત સ્વામી ગયા હતા ઇન્ડિયા ગયા વર્ષે, સમજ્યા, ગયા વર્ષે ઇન્ડિયા ગયા હતા. પછી અમને છે ને આ સમાજમાંથી કોઈક કોઈક જોડથી વાત આવે, તો હું સુરત સ્વામી ઇન્ડિયા ગયા હતા. 15-20 દિવસનું થોડું કાર્યકર સંતોનું કામ ને બધું હતું, અને ત્યાં થોડું આપણે યાત્રાનું કામ હતું, એટલે અમે ગયા હતા. ભાઈ પાછા આવ્યા ને એટલે એ કરીભગત આવ્યા, સ્વામી સુરત સ્વામીનું બધું ઇમિગ્રેશનનો પ્રોબ્લેમ હતો, કોન્સ્યુલેટમાં જયા બોમ્બે. અરે ભાઈ અમે તો બે ગ્રીન કાર્ડ વાળા ગયા હતા, કઈ કોન્સ્યુલેટમાં જવું. પણ વાત કોઈ સંતોને છે ને કંઈક કોન્સ્યુલેટનો પ્રોબ્લેમ આવ્યો છે એટલે ગયા છે. જાતે વાત બનાવી દે, જાતે વાત ફરતી થઈ જાય, હારું 5 જગ્યાએ ફરતી થાય તો સાચી થઈ જાય વાત. અને અમારા સુધી આવે ત્યારે તો કંઈક બીજું જ સ્વરૂપ હોય, આવું પણ થાય. નવા વર્ષે થોડો સુધારો કરવો. એનાલિસિસ ક્યારેય પણ કોઈ પ્રસંગ ઉપર કરવું નહીં. સંતો ક્યારેક અચાનક જવાના થયા, ક્યારેક આવ્યા, એક સ્વામીને બદલીને બીજા સ્વામીને મૂક્યા, બે હરિભગતને લઈ ગયા, બે હરિભગત આવતા બંધ થયા આવી ગયા, કાંઈ નહીં. ભજન કરો, સત્સંગ કરો, મારો આત્મા ક્યાં પહોંચ્યો એ વિચારો. હવે અમારી પર એનાલિસિસ કરશો તો અમારું ને તમારું થશે શું? પણ આ બધો બુદ્ધિનો પ્રયોગ છે. મારે કહેવાનો અર્થ કે કોઈ દ્રષ્ટાંત સમજાવવા માટે વક્તાને કહેવું પડે. હંસરાજ ભાઈ એ કહે છે બેટા તારે નથી જવું, તું રે અને હું જઉં. વીરજી કે નહીં, તમે તો આ પૃથ્વી ઉપર ઘણા બધા સાધુ થયા, પણ બધાય જે યુવાન થાય મારા મહારાજને બહુ ગમે, આવું બાંધે ત્યારે મહારાજને જોઈ બહુ રાજી થાય, બહુ રાજી થાય. થોડી સમજણને વાલા ભક્તો નવા વર્ષે બદલીએ, થોડું મનનું ધાર્યું કરવાનું છોડીએ. આપણે સત્સંગમાં ઘણા સારા હોઈએ છીએ, ઘણી સેવા કરીએ છીએ, પરંતુ ઘણી વખત આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે આપણને થોડું દુઃખ થતું હોય. કદાચ તમે બરાબર મહારાજને સંતોની નિષ્ઠાવાળા હોય એટલે સત્સંગમાંથી પાછા ન પડો, પરંતુ તમને એકાબીજાનો થોડો ઘણો પણ અભાવ જો આવે એ તમને ચોક્કસ કલ્યાણના માર્ગમાં નુકસાનકારક છે. માટે નવા વર્ષે એવા કટિબદ્ધ થાવ
કે મારે મારું ધાર્યું કાંઈ નહીં, મહારાજને મોટાનું ધાર્યું થાય, મહારાજને સંતો ભક્તોનું ધાર્યું થાય, મારે મારા અસ્તિત્વને ઓગાળી નાખવું છે. મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી. જ્યાં સુધી આપણે કરતા થઈશું, જ્યાં સુધી આપણને થશે કે આ હું કરું છું ને મારું ધાર્યું થાય, ત્યાં સુધી આ લોકમાંથી નહીં છૂટાય. સત્સંગમાંથી શરૂઆત કરીએ, મારું ધાર્યું કાંઈ નહીં, ભગવાનને સંતો ભક્તોનું ધાર્યું બધું થાય. આવું જો વિચારશું, આવો સંકલ્પ કરીશું, બહુ સુખ આવશે નવા વર્ષની અંદર. આપણી સમજણને થોડી થોડી ડાયવર્ટ કરીએ. પૃથ્વી ઉપર ઘણી લડાઈ થઈ પણ આવી ક્યાંય જોઈ નહીં, મહારાજ બહુ રાજી થાય એવી આ લડાઈ થઈ, એવી લડાઈ થઈ, મહારાજને બહુ ગમે એવી આ લડાઈ થઈ. પછી તો આ બે પિતા પુત્રની આવી સમજણ જોઈ પછી નક્કી કરવાનું હતું હવે મનીબાને, એટલે બાપ બેટો બે કે આપણે મારે મીટિંગ કરીએ, કારણ કે એકે ઢીલા પડ્યા નહીં. એટલે હંસરાજભાઈએ પહેલા મનીબાને મળી લીધું ને કીધું કે જો સાંભળ, તારો દીકરો છે ને એ વૈરાગ્યનો બહુ મોટો આમ જાણે વૈરાગ્યની એની અંદર બહુ વૈરાગ આવી ગયો હોય ને એવી વાતો કરે છે, પણ 12 વર્ષનો છે, આપણે સમજવું જોઈએ ને, તો છોકરું છે એને શું ખબર પડે. એટલે જો તારે અમે બે તારી પાસે આવીએ ત્યારે તારે એવું જ કહેવાનું કે સાધુ થવા માટે પપ્પાને રજા આપી દો, પણ એને સાધુ થવાનું તારે કહેવાનું નહીં. મનીબા કે એવું તો મારે કેમ કહેવાય, એ સાચો વૈરાગ્યવાળો છે, તમને વૈરાગ્ય છે. એટલામાં વીરજી પહોંચી ગયો. વીરજી પહોંચ્યો, હંસરાજભાઈ બેઠા છે, મનીબા બેઠા છે, અને ત્યાં આગળ આ ત્યાં આગળ વાત કરી પિતા પુત્રએ કે આવે અમારે બેયને છોડવું છે, શું કરીએ. ત્યારે મનીબા બોલ્યા, મને કાંઈ વાંધો નથી, મારા પતિ સાધુ થાય અને મારો દીકરોય સાધુ થાય, તમારા બેયમાંથી જે વધારામાં વધારે સંતોની મહારાજની સેવા કરે, જો તમે બેય સારી રીતે સેવા કરી શકો તો બેય સાધુ થાવ, અને તમારા બેમાંથી એકને થવાનું હોય પિતા કે પુત્રને, તો તમારામાંથી જે વધુમાં વધુ મહારાજને સંતોની સેવા કરે એ બેય સાધુ થઈ જજો, મને કાંઈ વાંધો નથી. આ મણીબાને તાળીઓથી વધાવો. શું એની સમજણ હશે? પરનેલો પતિ છોડવાનો છે, પોતાનો ગુણ્યલ દીકરો છોડવાનો છે, ત્યાગ કોનો કેવો? ત્યાગ કેવો આપણે? હંસરાજભાઈનો? એને ત્યાગવાળા કેવા, સમજણવાળા કેવા? સમજણવાળો વીરજી કહેવાય કે સમજણવાળા મણીબા કહેવાય? જો ખરેખર શાસ્ત્રની દ્રષ્ટિએ જોવો તો ત્યાગને વૈરાગ્યવાળા હંસરાજને વીરજી કરતા કરોડો ઘણા મણીબા કહેવાય, એ કહેવાય. યોગી સ્વામીનો તો ત્યાગ કહેવાય કે યોગી સ્વામીએ કંડારી ગામને એને ઠોકર મારીને સાધુ થયા, પણ યોગી સ્વામીની સમજણ અને ત્યાગ કરતા પણ એના માતૃશ્રીનો ત્યાગ વધારે કહેવાય, વધારે કહેવાય. કારણ કે એને સંસારમાં રહેવાનું, પરનેલો પતિ છે ને, મંગળસૂત્ર ગળામાં નહીં પહેરવાનું, કોનો રિવાજ? લાધીબાને વિધવા હતા, અને વિધવા હતા ને શ્રીજી મહારાજ કે લાધીબા મને શું જાણો છો ભગવાન, તો જાઓ ગામના કુવેથી 16 શણગાર સજી અને પાણી ભરલાવો મારા માટે. હવે વિધવા સ્ત્રી એ ચુસ્ત જમાનો, અને એની અંદર 16 શણગાર 9 પરની સ્ત્રી હોય એવા કપડાં પહેરી અને કુએ પાણી ભરવા જાય, ગામ હું વાતો કરે, મર્યાદાવાળું જમાનો. ત્યારે લાધીમાં ગયા, ભુજના લાધીમાં ગયા, 16 શણગાર સજીને માથે બેડલા મૂકીને કુએથી પાણી કાઢવા, અને ત્યારે બધાય ભુજમાં પૂછે, લાધીમાં આ ગરડે ગડપણ કોનું ઘર માંડ્યું? અને ત્યારે લાધીમાં કે મેં સ્વામિનારાયણનું ઘર માંડ્યું. આવા ભક્તો આ સત્સંગમાં થયા. જે લાજને બાજુ પર મૂકી શકે, જે શરમને બાજુ પર મૂકી શકે, એ જ સ્વામિનારાયણને પામી શકે. પાર્ટી જોઈ નથી, તિલક ચાંદ લ્યા ગયો નથી, સમજ્યા? એક ભગત તો એવો સંતો પાસે આવે, તિલક ચાંદલો મોટો કરે, પછી પાણીપુરીની લારી ઉપર જવાનું થાય, એટલે ન્યા શું કરવાનું? લાવો આવા દો. આવે જબરા ભગત હોય અમુક, તો અમારી ભાઈ આવે ત્યારે એવો મોટો ભપકાદાર તિલક ચાંદલો કરીને આવ્યા હોય, આપણને લાગે કે બાપા આપણે ભડકી જઈએ એનો ચાંદલો જોઈને, એવડા મોટા ભગત હોય. અને પછી જયારે એવું હોય ને, કેમ તિલક ચાંદલો કાઢી નાખ્યો? અરે ભાઈ એવા કામ હોય ત્યારે ના રખાય તિલક ચાંદલા. એટલે એનો અર્થ એવો
ઘણા આપણે કે તિલક ચાંદલો કરો. અરે સ્વામી, પણ તિલક ચાંદલો કરે એવા આપણા લક્ષણ હોવા જોઈએ ને. તિલક ચાંદલો કરીએ ને પછી આડું ઓળું કરીએ તો શું કામનું? એટલે હું આડું ઓળું કર્યા જ કરવાનું. પણ એનો અર્થ એવો કે તિલક ચાંદલો ના કરે ને છૂટ છે, એવો થોડો અર્થ છે કે તિલક ચાંદલો ના કરે ને આડું ઓળું કરવાનું છૂટ? હવે સ્વામી, અમારે ડુંગળી લસણ ખાવાના, ક્યાં તિલક ચાંદલો કરો? એટલે શું ડુંગળી લસણ તિલક ચાંદલો કરે ને ડુંગળી લસણ ખાય તો પાપ લાગે, અને તિલક ચાંદલો કર્યા વિના ખાય પાપ ઓછું લાગે, એવું હશે? શું સમજણ હોય છે! પોતપોતાના બીબામાં ફીટ કરી દે. અરે ભાઈ, મહારાજ મળ્યા તે દિવસથી તમે તિલક ચાંદલો કરો કે ના કરો, પણ એના રૂલ્સને ફોલો થવું જ પડે, એની અંદર આપણે ડૂબવું જ પડે, કરવું જ પડે. આ જન્મે કરો કે લાખ જન્મે કરો, મહારાજ કે આ કરે જ છૂટકો છે, કરે જ છૂટકો છે. ક્યાંય સુખ નથી, કરે જ છૂટકો છે. સત્સંગની અંદર જ સુખ છે, બાકી બધે હડકતું છે, હડકતું. નજર નાખીએ ત્યાં બધે હડકતું છે. મણીબાએ વિચાર્યું કે આ બે જણને આવે મારે છોડી દેવા છે. મણીબાની સમજણ કેવી કહેવાય? આ તે સમજણ કેવી કહેવાય રે, પતિ પુત્ર નો ત્યાગ સહેવાય રે. આ તે સમજણ કેવી કહેવાય રે, પતિ પુત્ર નો ત્યાગ સહેવાય રે. મણીબાની સમજણ મણી જેવી રે, મણીબાની સમજણ મણી જેવી રે, મણીબાની સમજણ મણી જેવી રે, મણીબાની સમજણ મણી જેવી રે. સાચા ત્યાગ વૈરાગ્યની દેવી રે, સાચા ત્યાગ વૈરાગ્યની દેવી રે, સાચા ત્યાગ વૈરાગ્યની દેવી રે, સાચા ત્યાગ વૈરાગ્યની દેવી રે. સંસાર તજે થયા ગના ત્યાગી રે, એવા બહુ દીઠા છે વૈરાગી રે. સંસાર તજી થયા ગણા ત્યાગી રે, એવા બહુ દીઠા છે વૈરાગી રે. સંસાર તજી થયા ગણા ત્યાગી રે, એવા બહુ દીઠા છે વૈરાગી રે. સંસાર સંસારને છોડીને સાધુ થાય એવા તો હજારો હોય, બહુ દીઠા છે વૈરાગી રે. સંસારમાં વસી રહે ત્યાગી રે, સંસારમાં વસી રહે ત્યાગી રે, સંસારમાં વસી રહે ત્યાગી રે, સંસારમાં વસી રહે ત્યાગી રે. એવા મણી જેવા મણીબાઈ રે, એવા મણી જેવા મણીબાઈ રે, એવા મણી જેવા મણીબાઈ રે, એવા મણી જેવા મણીબાઈ રે. સંસાર છોડીને સાધુ થાય એવા તો હજારો હોય, પણ સંસારમાં રહીને ત્યાગી જેવા રે એ કઠણ છે. સંસારમાં રહીને ત્યાગી જેવા નિયમને પાળવા એ કઠણ છે. ત્યાગ અને વૈરાગ્ય તો મણીબાનો સાચો છે કે જેને પિતા પુત્ર બેયને રજા આપી, પ્રેમથી રજા આપી કે તમે બંને સાધુ થવા માટે જાઓ, મને કઈ વાંધો નથી, લોક વ્યવહાર લોક લાજ બધું જ છોડી દીધું છે, અને બસ એક જ આખા પરિવારે લગ્ની લગાડી છે કે મહારાજ રાજી થાય એવું આપણે કરવું છે. મહારાજ રાજી થાય કેવા ભક્તો થયા! ગામડી ગામની અંદર ગોવિંદ પટેલ લગ્ન કરીને આવે અને શ્રીજી મહારાજ ગામડી ગામમાં બિરાજમાન હતા. એને એના પત્ની બે આવ્યા, એને ખબર પડી કે મહારાજ અહીં બિરાજમાન છે, તો મહારાજના આશીર્વાદ લઈએ. મહારાજના આશીર્વાદ લેવા માટે ગયા, અને મહારાજના આશીર્વાદ લેવા માટે ગયા ને બે પતિ પત્ની, તે મહારાજ કે ઓ હો હો, આવો 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 આવો, કે શું ભાઈ બહેનની જોડી શોભે છે! શું બોલ્યા? ભાઈ બહેનની જોડી શોભે છે. એટલે કોઈએ કીધું સુરા બાપુએ, મહારાજ પતિ પત્ની છે, પતિ પત્ની. મહારાજ કે હા, ભાઈ બહેનની જોડી બહુ સરસ શોભે છે. સોમલા ખાચર કે આ મહારાજે લગ્ન કર્યા નથી, વ્યવહારની ખબર પડે નહીં, જરા ઠોહો મારીને કે આ પતિ પત્ની આશીર્વાદ લેવા આવ્યા છે, સમજે ને? ના ના, શું ભાઈ બહેનની જોડી સરસ શોભે છે! વાહ, સંસારમાં તમારા ભાઈ બહેનની જોડી શોભે એવા તમે છો. અને ત્યારે ગોવિંદ પટેલ તે દિવસે પોતાની પત્ની સાથે મહારાજના આશીર્વાદ લેવા આવેલા, અને ગોવિંદ પટેલે તે દિવસે
ત્યાંથી મહારાજના આશીર્વાદ લઈને મીંઢોળ હોતા આવેલા એ ઘેર ગયા. ઘેર જઈને કોરડાની અંદર પતિ પત્ની બેઠા છે અને ત્યારે ગોવિંદ પટેલને મનોમન એમ થાય કે મહારાજે ભાઈ બહેન કીધા અને સારું આપણે પતિ પત્નીનો સંબંધ છે, મારે મહારાજે ભાઈ બહેન કીધા એટલે મારે રહેવું પડે તો ભાઈ બહેનની જેમ જ. પણ હવે આ સ્ત્રી છે એ તૈયાર થશે એટલે એને કીધું દેવી દેવી બોલ્યા ને ત્યાં ઓલી સહજાનંદી સિંહ હતી એ કે દેવી ના બોલો બેન બોલો કે બેન. આવી સહજાનંદી સિંહનો આ સત્સંગની અંદર છે. સાંભળો સાંભળ બેન, મહારાજે આપણને ભાઈ બેન કીધા છે તો શું કરશું? ત્યારે બે પેલા આ બાજુ એની પત્ની કે સાંભળો મહારાજે ભાઈ બહેન કીધા ને ત્યારથી મેં તો સંકલ્પ કર્યો છે કે આપણે છેડા વ્રત રાખવું. એક ઓરડાની અંદર અંદરના ઓરડામાં હું સૂતી હોઉં તો તમારે બહાર હોવાનું અને તમે અંદર હોતા હો તો હું બહાર છું. આપણા દરવાજા સદાઈને માટે ખુલ્લા રહે. જગત આપણને પતિ પત્ની તરીકે ઓળખે પણ આપણે ભાઈ બહેનની જેમ આખી જિંદગી કાઢવાની. એ બંને દંપતીએ આખી જિંદગી છેડા વ્રત રાખીને ભાઈ બહેનની જેમ જીવન કાઢ્યું. સહજાનંદ સ્વામીના વચન. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતાઓ એને આપણે સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે તો એમાંનું શું કરીએ છીએ, એના અબજમાં ભાગનું આપણે શું કરીએ છીએ, શું કરીએ છીએ. માટે વાલા ભક્તો નવા વર્ષે આજે દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાના છે પણ હોળી પણ સાથે કરવાની છે. સાની હોળી કરવાની છે? ચલચિત્રો. તમે એક બાજુ પર કથાએ સાંભળો અને 8-9 કથા પૂરી થઈ પછી સિરિયલ ચાલુ કરો. વાહ, ગજબનો સત્સંગ કહેવાય. તો ઘણાય કે સ્વામી કથા તો સાંભળવાની જ, પણ પૂરી થઈ સ્વામીની 9-15 કે 9-10 પૂરી થઈ એટલે સિરિયલ ચાલુ જ હોય. ઇન્ડિયા ટીવી પર જે ટીવી ઇન્ડિયાની ચેનલ હોય એની પર સિરિયલ ચાલુ છે. સિરિયલ જોવામાં પણ સોફા ઉપર બેઠા બેઠા એ જ રસ આવે. સ્વામી વાતો કરે કથા કરે તો એ જ મજા આવે અને સિરિયલ જોઈએ તોય બોલો એ જ મજા આવે. કદાચ તમે નહીં જોતા, હું પરાને બોલાવું છું એટલે તમે એવું નથી બોલતા, મને ખ્યાલ છે, મારી ભૂલ થાય છે. કથા સાંભળવામાં જે રસ આવે એ જ રસ ત્યાં આવે. ના, નવા વર્ષે થોડા પડખા બદલીએ, નવા વર્ષે થોડા સ્વભાવોની હોળી કરીએ. હવે સિરિયલોને છોડીએ. 65-65 વર્ષ થયા હોય, 60-60 વર્ષ થયા હોય તો હજુ સિરિયલ જોવાની ઈચ્છા થાય તોય, હા કૃષ્ણ રામાયણ મહાભારત જોવાની ઈચ્છા થાય, નો પ્રોબ્લેમ. પણ આ તો કહાની જોવા બેઠા હોય. સાસુ વહુ બે, આ મને નથી ખબર, અમને જોવાની નહીં એટલે અમને શું ખબર હોય કઈ કહાની. અને હું પાછો, મારી પાસે એક તો કોઈ સાહિત્ય આવે નહીં, કારણ કે મારી પાસે આવે ને એટલે બીજું કોઈ સાહિત્ય ઓલો આપી ના કે, એટલે મને ખબર નહીં ટીવી પર કઈ સિરિયલ હાલે છે અત્યારે. કારણ કે થોડું ઘણું સાંભળું તો આવે ને, મારી પાસે હું જ ગુના ઓલા મને શું કે આવું થાય છે ઘરમાં, કાંઈ કે નહીં, એટલે મને ખબર ના કે અત્યારે કયું હાલે છે. પણ જે ચાલતું હોય, હવે સાસુ ને વહુનો ઝઘડાની અંદર ચાલતી હોય કે સાસુએ વહુને આમ કર્યું, વહુએ સાસુને આમ કર્યું, અંદર હાલતું હોય ને સાસુ ને વહુ બે એક આરે બે જોતા હોય, બે શીખતા હોય કે આ શીખવા જેવું છે, શાંતિ થતી નથી. આટલો સત્સંગ છે તોય ઓલી સિરિયલ. સ્વામી તમારી કથા સાંભળી સાંભળીને કેટલું કર્યું તોય કઈ નહીં, પણ ક્યાંથી થાય દૂધમાં લીંબુ નીચોવી દો છો? દૂધ 500 ગ્રામ ને લીંબુનો રસ 1.5 લીટર. દૂધને ફાટવાની જગ્યા નથી મળતી, ફાટે તો પનીર થાય. આ તો એવું મિક્સિંગ થાય કે ક્યાંય ઉપયોગમાં ના આવે. એક કઈ બાજુ પેલા ઓલો ફાટ્યા પછી પનીર થઈને ઉપયોગમાં આવે ને, પનીર ટીકાનું શાક બને ને યુવાનો. હવે ઓલામ તો કઈ ના થાય, લીંબુ દૂધ ભેગું થઈ ગયું, ઢોળવાનું જ થાય સીધું ગટરમાં. માટે ભલા થઈને નવા વર્ષે આ સભામાં બેઠેલા એવા ન હોય હું માનું, ઓનલાઈન સાંભળવાવાળા કદાચ એવા નહીં હોય હું માનું, મારી ભૂલ પણ થતી હોય, પણ તમને સજાગ કરવા માટે કહું છું કે પડખું ફેરવજો. કેવળ ને કેવળ વાતોને સાંભળી નાખવાથી ગમે એટલું દડી નાખો પણ લોટને બાંધીને જ્યાં સુધી રોટલી ન શેકો ત્યાં સુધી પેટ ન ભરાય. એવી રીતે ગમે એટલી પરંતુ એને અનુભવાત્મક જીવનમાં નહીં મૂકીએ તો ક્યારેય પણ અનુભૂતિ નહીં થાય. અને અનુભૂતિ વિનાનું જીવન એ તો આપણે ખાલી વ્યર્થ સમય કાઢીએ છીએ. માટે ઉપાય તો કરવો જ પડશે. કા નક્કી કરો, દૂધ તો દૂધ અને છાસ કાં તો કઢી થવી જોઈએ કાં તો કઢેલું દૂધ થવું જોઈએ.
સમજાય, બસ નક્કી કરી લેવું કે આપણે આમે હવે શું જગતની અંદર ફરી લો, મોજ કરી લો, નક્કી કરો, ભગવાન બાજુ જોવું જ નથી. ગુરુજી કે છે ને જોવું જ નથી, બસ લેર કરી લો અને કાં તો નક્કી કરો ભગવાનને પામવું છે. અને એની અંદર ક્યાં ના છે જોવો, કઈ થોડું ઘણું વાંધો નથી. પણ હવે જેને સાઈઠે પૂગ્યા હોય ને, મહેરબાની કરીને સિરિયલ ના જોતા, તાળી તો પાડો. હાઈઠે પૂગ્યા હોય ને એ પાછા વળી જજો ત્યાંથી. ઈ આવે થોડું કથા વાર્તા સત્સંગનું વધારે જોવે, એ વધારે સારું છે. જોઈને ના જોવી જોઈએ. આપણા એવા કેટલા યુવાનો છે કે જેની ગાડીની અંદર અચાનક તમે રેડ પાડો ને, રેડ પાડે ને એમ, અચાનક રેડ પાડો ને તો એની ગાડીની અંદર તમને કીર્તન સિવાયની કેસેટ ના મળે, એવા યુવાનો છે. જે યુવાન અને યુવતીઓ ક્યારેય પણ મૂવી ઈચ્છા રાખતા નથી એવા છે, આ સત્સંગમાં જ છે, આ સત્સંગમાં જ છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજે ક્યાંય નહીં. મીઠી લાગે એવી વાતો તો હજારો હોય, એને શું કરવાની, પણ થોડી કડવી લાગે પણ આપણા જીવનનું ઘડતર કરે. જે આપણને આ દેહ છોડ્યા પછી મીઠું લાગે એવું પણ કંઈક. મણીબાની સમજણ એવી છે કે બસ હવે અમને છોડવા છે, બંનેને રજા આપે છે પિતાને પુત્ર. હવે નક્કી કરવું આપણી સમજણ કેવી છે, મણીબા જેવી છે કે અજ્ઞાની જીવ જેવી છે. આપણે આપણી સમજણને જેટલી ઘડીશું એટલું ઘડાશે. પોતે કરવું, ગુરુ તો શું કરે છે, રસ્તો બતાવે છે. ઘડાવું તો કોને પડે છે, પોતાને જ ઘડાવવું પડે છે. અહીંયા આગળ મણીબાએ જ્યારે બેયને રજા આપી, બાપ અને દીકરો બંનેને મુક્તાનંદ સ્વામીમાં હેત છે, મુક્તાનંદ સ્વામીમાં હેત છે એટલે મુક્તાનંદ સ્વામીની પાસે આવ્યા છે. અને મુક્તાનંદ સ્વામી પાસે બાપ અને દીકરા બે પ્રાર્થના કરી મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમારે ઘરમાં ઝઘડો થઈ ગયો છે. સ્વામી પાસે આવ્યા, સ્વામી એવા સંત હતા કે સ્વામી પાસે કોઈ આવે એટલે સ્વામી પાસે પ્રશ્નનું સમાધાન ન હોય એવા સાધુ એ નહોતા. મુક્તાનંદ સ્વામી એટલે 2000 માણસ સભામાં બેઠી હોય ગુણાદિતાનંદ સ્વામી કે, અને 2000 વ્યક્તિને અલગ અલગ પ્રશ્ન હોય. કોઈ એવું વિચાર્યું હોય મારે આવો પ્રશ્ન છે, કોઈ કે આવે મારે આવો પ્રશ્ન છે, મારે આવો પ્રશ્ન છે. 2000 માણસને સ્વામી 5 મિનિટ બોલે, 10 મિનિટ બોલે, 1/2 કલાક બોલે, 1 કલાક બોલે, 2 મિનિટ સ્વામી જે બોલે એમાં 2000 માણસનું સમાધાન કરી નાખે એવા સદગુરુ એટલે મુક્તાનંદ સ્વામી, જે આપણી પરંપરાના આદિ ગુરુ છે. મુક્તાનંદ સ્વામીને આ હંસરાજનો પરિવાર ગુરુ તરીકે માને છે. હંસરાજભાઈને મુક્તાનંદ સ્વામીમાં ગુરુભાવ છે. ઝાલાવાડ દેશની અંદર મુક્તાનંદ સ્વામીનું વિચરણ છે. ભાઈ અને વીરજી બંને સ્વામી પાસે આવ્યા, સ્વામીને કે સ્વામી અમારે ઘરમાં એક પ્રોબ્લેમ છે. બોલો બોલો શું પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે સ્વામી, આ વીરજીને સાધુ થવું છે. મુક્તાનંદ છે કે બહુ સારી વાત છે. એમ નહીં સ્વામી, સાધુ મારે થવું છે. સ્વામી ભાવ હતો, કોઈ કઈ પૂછે ને તો થોડી વાર આંખો બંધ કરી જતા, તરત ના બોલે. અધૂરો તરત છલકાય, ભરેલો ક્યારેય છલકાય નહીં. થોડી વાર માટે આંખો બંધ કરી દે. વિચાર્યું, મહારાજને યાદ કર્યા. મુક્ત મુનિ માત સમાન સંતરે, પિતા પુત્ર ના પ્રશ્ન નો અંતરે. મુક્ત મુનિ માત સમાન સંતરે, પિતા પુત્ર ના પ્રશ્ન નો અંતરે. આવે સ્વામી પાસે કોઈ જાન રે, આવે સ્વામી પાસે કોઈ જાન રે, આવે સ્વામી પાસે કોઈ જાન રે, આવે સ્વામી પાસે કોઈ જાન રે. એ ઉત્તર આપે દયાળુ તુરંત રે, ઉત્તર આપે દયાળુ તુરંત રે, ઉત્તર આપે દયાળુ તુરંત રે, ઉત્તર આપે દયાળુ તુરંત રે. મુક્તાનંદ સ્વામી પાસે પ્રશ્ન આવ્યો એટલે સ્વામી આંખ બંધ કરી મહારાજને સંભાળ્યા. મોટા સાધુ તો મહારાજનો અભિપ્રાય જાણતા હોય. સ્થા માટે આપણા જીવનના વિકટ પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નો ને આધ્યાત્મિક પ્રશ્નો આપણે મોટા પુરુષોને પૂછવા જોઈએ. કારણ કે મોટા પુરુષના હૃદયમાં અખંડ ભગવાન હોય એનો સંકેત એટલે ભગવાનનો સંકેત. પણ ઘણાકને એ કરવામાં કઠણ પણ પડે કે એમાં શું પૂછવાનું. પણ એ પૂછીએ પછી એનું જે રિઝલ્ટ આવે
ત્યારે આપણને લાગે આજે જ ગુરુજી સવારની કથા કરતા હતા, એમાં વાત ગુરુજીએ કરી પરમભક્ત શ્રી પ્રદીપભાઈ બારોટની મુંબઈના. ગુરુજીને પૂછવા આવ્યા, મુંબઈની અંદર પોતાનો મિત્ર હતો અને મિત્રની સાથે બહુ મોટો બિઝનેસ થાય એવું હતું. એ મુંબઈના રહેવાસી, પોતે બહુ સુખી સંપન્ન છે, અત્યારે વડતાલ ટેમ્પલ બોર્ડની અંદર ટ્રસ્ટી પદે પણ છે. ગુરુજીમાં ગુરુભાવ છે એટલે ગુરુજીને જ ગુરુ તરીકે સ્વીકારેલા છે. એટલે પોતાનો કોઈ પણ વ્યવહારિક કાર્ય હોય ગુરુજીને પૂછે. ગુરુજીને પૂછ્યું કે મારે અમદાવાદની અંદર આવી રીતે બિઝનેસ મારા મિત્ર સાથે કરવો છે, ફાયદો થાય એવો છે, મેં વિચારી લીધું છે, પણ આપ આજ્ઞા આપો. તો ગુરુજી કે હું એક વખત તમારા મિત્રને મળું, જો હું મળું અને પછી તમને જવાબ આપું. ગુરુજી ક્યારેય પણ તમે કોઈ પ્રશ્ન પૂછશો ને તો લગભગ તમને જેને જેને પૂછેલો હશે એને અનુભવ હશે કે ગુરુજી એવું કહેશે હું કાલે જવાબ આપીશ, અથવા ગુરુજી પછી મને પૂછજો ને, આવું જ કહેશે તમને તરત. લગભગ મારા અનુભવ પ્રમાણે હું સાંભળું, બાજુમાં હોઉં ત્યારે જેટલો અનુભવ છે, તરત જવાબ લગભગ ના આપે. એવું જ કે હું તમને કહીશ એક દિવસ પછી, બે દિવસ પછી, ત્રણ દિવસ પછી, આવું કે. એટલે ગુરુજીએ કીધું કે એક વખત હું તમારા મિત્ર જવાબ આપું. વરતાલ એના મિત્ર મળ્યા, મિત્ર મળ્યા પછી એ ગયા. ગુરુજીએ એ ભગતને કીધું કે જો ભગત, આપણને મહારાજે રોટલા આપ્યા છે, બધી રીતે આપણે સુખી છીએ, ગમે એટલો તમને ફાયદો દેખાતો હોય પણ આપણે અમદાવાદમાં ધંધો કરવો નથી. તમારા મિત્રને તમારું જે જમીન છે કે જે એને જોઈતું હોય એને બિઝનેસ કરવો છે એને આપી દો, બે રૂપિયા ઓછા બજાર ભાવે કરીને પણ એને હોપી દો, પણ આપણે બિઝનેસમાં પડવું નથી. એ ભગતને પોતા બહુ બુદ્ધિવાળા છે, મેડિકલના બહુ મોટા સાધનો બનાવે છે, અનેક દેશોની અંદર એનું જવાવાનું, અનેક દેશોમાં એના બિઝનેસ છે, એવા માણસ. ગુરુજીએ આટલું કીધું, પોતાના મિત્રને ગુરુજીને સામે જ ફોન કર્યો કે મારે ઓલું કરવાનું. એના મિત્ર કે પણ આપણે વાતચીત થઈ આટલું બધું, આટલું થયું ને આપણે કરવાનું, તો કે નહીં તું કર, હું તને બધું વેચી દઉં છું, જે ચાલતું એનાથી ઓછા રૂપિયા મને દેજે, પણ મારે અમદાવાદમાં તારી સાથે કોઈ ધંધો કરવાનો નથી. આને મોટા પુરુષને આધીન દ્રષ્ટાંત દીધું હતું. અને ગુરુજીએ કીધું કે એ નિર્ણય કર્યા પછી એ પોતે એ ભક્ત કેટલા સુખી થયા એ ગુરુજી કે એમને જ પૂછી લેજો કે એને કેટલા જીવનની અંદર કેટલા ફાયદા થયા આ લોકની દ્રષ્ટિએ. માટે મોટાને આધીન રહેવું. આપણા પ્રશ્નો કોઈ પણ હોય, મોટા પાસે હોય, આપણા અનેક પ્રશ્નોથી આપણે ગૂંચવાયેલા હોય, પણ મોટા સંતના સરને જઈએ તો આપણા પ્રશ્નનું સમાધાન એ અવશ્ય મેવ કરે. મુક્તાનંદ સ્વામીના ચરણે આ પ્રશ્ન આવ્યો, સ્વામીએ પ્રશ્નને સાંભળ્યો, સ્વામીએ મહારાજને સંભાળ્યા અને સ્વામીએ કીધું, હંસરાજભાઈ મારી વાત માનશો? હા, તો ગુરુ સ્થાને છો, કેમ ન માનીએ? તો મહારાજ જેમ કે એમ આપણે કરવાનું, પરંતુ મારી ઈચ્છા એવી છે કે મહારાજને એ મને મહારાજ એવી પ્રેરણા કરે છે કે તમારે ઘેર જઈને સત્સંગ કરાવવાનો છે. તમે ત્યાગી જ છો, તમે આખા ખોલડિયાતના સત્સંગ કરાવ્યો છે, વીરજીને પણ ત્યાગને વૈરાગ્ય તમે આપ્યા છે, તો તમે તો ત્યાગી જ છો. સંસારમાં રહો તોય પણ આ વીરજી નાનો છે ને, એને સત્સંગના સંસ્કારો બહુ સારા મળે અને મહારાજને બહુ વધારે તમારા કરતા સેવામાં ઉપયોગમાં આવે એવું મને લાગે છે, પરંતુ આપણે મહારાજ પાસે જઈએ. હવે મુક્તાનંદ સ્વામીનો વાગેલો સિક્કો હોય એમાં કઈ, પણ સ્વામી તો એ વધારે પ્રૂફ કરાવવા માટે કે હાલો મહારાજ પાસે, મહારાજ પાસે ગયા. ઘન શ્યામે એવું વચન કીધું રે, હંસ રાજભાઈ હૈયે લીધું રે. ઘન શ્યામે એવું વચન કીધું રે, હંસ કે હૈયે લીધું રે. ત્યાગી થવાની આજ્ઞા પુત્ર ને રે, ત્યાગી થવાની આજ્ઞા પુત્ર ને રે, ત્યાગી થવાની આજ્ઞા પુત્ર ને રે, ત્યાગી થવાની આજ્ઞા પુત્ર ને રે. ઘરે જવાનું કીધું પિતા ને રે, ઘરે જવાનું કીધું પિતા ને રે, ઘરે જવાનું કીધું પિતા ને રે, ઘરે જવાનું કીધું પિતા ને રે. મહારાજ કે હંસરાજભાઈ ને, તમારો પ્રશ્ન છે, તમે બે સાધુ થવા આવ્યા હું બહુ રાજી થયો, તમારી લડાઈને હું અંતર્યામી રૂપે જોતો, તમે પિતાને પુત્ર સાધુ થવા માટે બાધો છો. મહારાજ કે હું બહુ રાજી છું, કારણ કે મારી પાસે આવા પિતાને પુત્ર છે કે જે સાધુ થવા માટે મને વરવા માટે બાધતા હોય, એટલે હું તમારી પર અતિશય, પરંતુ મારી ઈચ્છા એવી છે કે વીરજી સાધુ થાય
તમે ઘેર જાઓ, કારણ કે તમારા દ્વારા ખોલડિયાદમાં બહુ સત્સંગ થયેલો છે અને તમે જો અહીં આવતા રહેશો તો ખોલડિયાદની અંદર સત્સંગ છે એ સત્સંગ પાછો પડે. તમે ત્યાં રહીને વાતો કરો અને વીરજી અમારી પાસે રહીને વાતો કરે. ત્યારે હંસરાજભાઈ એ વચન ઉપર રાખ્યું અને હંસરાજભાઈ પછી ત્યાંથી પરત ગયા છે. ખોલડિયાદ વીરજીને મૂકીને મણિભાઈને કહે છે આવીને કે મને મહારાજે રજા આપી, મહારાજે મને કીધું તમે ત્યાં આગળ જઈ અને ગામમાં સત્સંગ કરાવો, અમારે તો વીરજીને રાખવા છે. આમ કરીને વીરજીને મહારાજે રાખ્યા છે પોતાની પાસે. વીરજી ભક્તને આ વૈરાગ્યવંત યુવાનને મહારાજે 5 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા, મુક્તાનંદ સ્વામીની ભેગા પાર્ષદ તરીકે રહી અને સત્સંગના બધા જ નિયમ આદિ બધું શીખ્યા અને 17 વર્ષની ઉંમર જ્યારે વીરજીની થઈ ત્યારે મહારાજે ગઢપુરની અંદર જન્માષ્ટમી ભરાયેલો હતો અને ત્યારે મહારાજે વીરજીને દીક્ષા આપી. ગઢપુર દામે આઠમ સમયો ભારી રે, વીરજી ભગત શ્રી હરિ નિહારી રે. ગઢપુર દામે આઠમ સમયો ભારી રે, વીરજી ભગત શ્રી હરિ નિહારી રે. વીરજી માથી આધારાનંદ થયા રે, વીરજી માથી આધારાનંદ થયા રે. મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા રે, મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા રે. મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા રે, મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા રે. આઠમ સમયા ઉપર મહારાજને જન્મ પર સદગુરુ રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય હતું, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય હતું. તે દિવસે મહારાજે ગઢપુરના સમયામાં મુક્તાનંદ સ્વામી સાથે મીટિંગ કરી સ્વામીને કે સ્વામી હવે વીરજીને આપણે મહાદીક્ષા આપી દેવી જોઈએ, સંત દીક્ષા આપી દેવી જોઈએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ પાક્કો વૈરાગ્યવાળો આ છોકરો છે, એની અંદર બધા જ સંસ્કાર સાધુના છે, એની અંદર સાધુતા સહજ છે. મુક્તાનંદ સ્વામીનો અત્યંત રાજીપો મેળવેલો અને મહારાજે ગઢપુરની અંદર વીરજીમાંથી એમને ભગવા કપડાં ઓઢાડી અને આધારાનંદ સ્વામી નામ પાડ્યું, જે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે પોતાનું જીવન આપ્યું. આધારાનંદ સ્વામીનું જીવન એટલે અગાધ અને અમાપ, એને આપણે મારા જેવો પામર એક જીવ, તુચ્છ જેવો જીવ એ કેમ માપી શકે. કેવળ આ તો ગુરુજીની કૃપા છે, ગુરુજીની એક દયા છે, ગુરુજીની એક વાત્સલ્ય દ્રષ્ટિ છે, એના દ્વારા. બાકી મારામાં નથી કળા, નથી ચાતુરી એવી કોઈ પ્રકારની કે જેનાથી નથી સંસ્કૃતનું એટલું કોઈ જ્ઞાન કે એમાં કંઈ ઊંડો ઉતરી શકું, ક્યાં કઈ પ્રકારનું આની અંદર શું સેટિંગ કરવું એ કાગળિયાની ખબર ન હોય. પણ એટલી ખબર છે કે જ્યારે સ્વામીની વાતો, ગુણાતીતાન સ્વામીની વાતો સૌ પ્રથમવાર ગુરુજીએ વાંચવા આપી, વડોદરા અંદર હું સાધક તરીકે હતો અને ત્યારે ગુરુજીએ મને કીધું કે તારે રોજ છે ને આ 12માવાળા છોકરાને કથા કરવાની. નિમેશ ભગત હાજર છે અત્યારે, એ જ વિદ્યાર્થી મને. હવારમાં 4 વાગ્યા આ વિદ્યાર્થીઓ જાય, અરે હવારમાં એ લોકો 7 વાગે જ્યારે જતા હોય 12મા ધોરણની અંદર ભણતા સ્કૂલે, ત્યારે 4 વાગે ઉઠીને એમની માટે ટિફિન, વિવેક સ્વામી જે અત્યાર છે એ પણ સાધકમાં હતા ત્યારે, ટિફિન બનાવતા અમે 2 જણા. આ છોકરાઓ ટિફિન લઈને જાય, પાછા આવે, હું પણ 10 વાગે મારો અભ્યાસ કરવા માટે જઉં, હું એમનાથી 1 વર્ષ આગળ હોઉં, હું પણ અભ્યાસ કરીને પાછો આવું. આવું ત્યારે ગુરુજી કે ધોત્યું પહેરી દેવાનું, જઈએ વ્હાઈટ કપડાં પહેરવાના. એટલે જઉં ત્યારે વ્હાઈટ કપડાં પહેરીને જઉં, પાછો આવું એટલે પાછો ધોત્યું વીંટી દઉં. હાંજ પડે પાછા આ છોકરાઓ માટે રસોઈ, ગુરુજી કે આ છોકરાઓને કથા કરો. એટલે મેં કીધું ગુરુજી કથા તો મને તો ખબર નથી કથા, કારણ કે ત્યારે આવ્યો ત્યારે તો સ્વામીની વાતોનો સ કે વચનામૃતનો વ નહોતી ખબર. ગ્રંથો હશે પરંતુ એ ગ્રંથોમાં શું લખ્યું છે, કેવું લખ્યું છે કાંઈ ખબર નહીં. એટલે ગુરુજીને કીધું, ગુરુજી મને તો કાંઈ ખબર નહીં. ગુરુજી કે સ્વામીની વાતોની તમને નથી ખબર? મેં કહ્યું ના ગુરુજી. અને ગુરુજીએ તે વખતે રાજકોટ ગુરુકુલની ભગવી જે સ્વામીની વાતો ભગવા પૂઠાવાળી હતી અને વાતો એમ ઘસાઈ ગયેલી હતી એમ ઉપર પૂઠું, ગુરુજીએ ખોલ્યું, મને કે જો સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામીની વાત, સ્વામીએ વાત કરી છે, પહેલી વાત મને વંચાવી, મને કે આવી રીતે વાત વાંચવાની અને પછી આપણે આ બીજા પુસ્તક પડે થોડા વાંચ્યા કરવાના ટાઈમ મળે ત્યારે, અને જે આમાંથી સ્ફૂરે એ કહેવાનું. અને ત્યારે મને ખબર છે કે મને તો કાંઈ ખબર જ નહોતી સ્વામીની વાતો શું છે,
પણ ત્યારે આ યુવાનો આગળ પોણો કલાક કથા થતી એ મને ખબર છે કે પ્રતાપ ગુરુજીનો જ હતો. કારણ કે જેને સ્વામીની વાતોનો સો ખબર ના હોય ક્યાંથી ખબર હોય. અને હંમેશને માટે એમ થાય કે જ્યારે જમના સાથળ ઉપર ટપલો મારી અને ગુરુજી એક વખત એક વાત કહેતા કીધું હતું, વાતની બિલકુલ ચિંતા ન કર, હું તારા માટે બેઠો છું, આવા શબ્દ જે ગુરુજી આપ્યા છે એના બળ ઉપર જ આ કાર્ય થાય છે. જ્યારે જ્યારે જે કાંઈ થયું છે પણ એનું જે વચન કે હું તારા માટે બેઠો છું, એવા મોટાના જે વચન મળ્યા છે એની શક્તિ, એનું જ કાર્ય, એ જ પોતે કાર્ય થતું હશે. જે કાંઈ દેખાતું હશે, ક્યાંક બુદ્ધિનું બળ દેખાતું હશે, ક્યાંક કળાની કોઈ પણ પ્રકારનું દેખાય છે, એવા મહાપુરુષની દેન છે. સદગુરુ આધારાનંદ સ્વામીનું જીવન આપણે બહુ ડિટેલથી ગાવું છે, એટલા માટે અહીં આધારાનંદ સ્વામી સ્વામી થયા ત્યાંથી આપણે જીવન કવનને અહીં અટકાવીએ છીએ. જ્યારે જ્યારે પણ અનુકૂળતાનો સમય હશે ત્યારે જેમ સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે લંબાણપૂર્વક સાંભળ્યું છે, એવી જ રીતે આપણે આધારાનંદ સ્વામીના આખ્યાનની અંદર વિશેષ આગળ પ્રવેશ કરીશું. આધારાનંદ સ્વામી બન્યા છે 17 વર્ષની ઉંમરે, ત્યાંથી સ્વામીના જીવનની અંદર સ્વામીની જ કૃપાથી, ગુરુજી જેવા મોટા પુરુષની કૃપાથી આપણે એમાં આગળ વધીશું. છેલ્લે કડીઓ 58મી કડી 58 નંબરની એક કડીએ છેલ્લે વંદન સ્વામીના ચરણોની અંદર વંદન કરી અને પછી આપણે આ કથાને અહીં આગળ વિરામ આપીશું. આધારાનંદ સ્વામીના ચરણોમાં સ્વામી સાધુ થયા 56 નંબરની કડી 55 નંબરની કડીથી ફક્ત કડીઓ ગાવી છે, તમને સમજાઈ જાય એવી છે. સાગરના કિનારાઓ હોય, મોટા સંતના જીવનના કિનારાઓ ન હોય, સાગરને કિનારાઓથી બાંધી શકાય, મોટા સંતના જીવનને શબ્દોના કિનારાઓ કે કોઈ પણ પ્રકારની આપણી સમજણના કિનારાઓ ક્યારેય પણ કોઈ જીવાત્મા એવું ન કહી શકે કે મેં મોટા સાધુને જેવા છે એવા જાણ્યા છે. જેમ ભગવાન મોટા સાધુ એને ધારીને અગાધ છે, જેમ મહારાજના કિનારાઓ નથી મહારાજને જાણવા, મહારાજ કે હું મારી મૂર્તિના પારને પામતો નથી, એમ મોટા સાધુનો પણ જેવો છે એવો મહિમા મારા જેવો પામર જીવ ન સમજી શકે. એટલે સ્વામીના ચરણોમાં છેલ્લે વંદન કરી જે કડીઓ આપણે પહેલે ગાઈએ છીએ એ કડીઓને પણ છેલ્લે આ કડીઓ ગાઈને કથાને આપણે અહીં પૂર્ણ કરીશું. તમે બધા આજે દીપાવલીના પર્વ ઉપર આવ્યા, તમને બધાને સવારમાં પણ હેપી દિવાળી કીધી, અત્યારે બધા આવ્યા છો બધાને પ્રેમથી હેપી દિવાળી કહું છું. આપણી દિવાળી તો હેપી જ છે, કારણ કે આવા પીવડા ઘનશ્યામ મહારાજ ગુરુજીના આવા સંતો મળ્યા એટલે હેપી હેપી ને હેપી જ છે. આવતીકાલે આપણી પૂજ્યપાદ ગુરુજીના દર્શન, મહારાજના દર્શન, સંતોના દર્શન, આશીર્વચન, પૂજન, મહાપૂજા, આવા દિવ્ય કાર્યક્રમોથી આપણી દિવાળી જાય. જગતની અંદર આપણાથી ભાગ્યશાળી હોય કોણ? આધારાનંદ સ્વામીનું આખ્યાન સાંભળવા આપણને મળ્યું. ગઈકાલ પૂજ્ય શ્રીજી સ્વામીએ કીધેલું ને કે બે માના આખ્યાન આધારાનંદ સ્વામી માતાએ માં, આ દિવાળીએ બે બે માના આખ્યાન આપણને સાંભળવા મળે. આ જ દિવાળી આપણી સાર્થક થઈ કહેવાય. આપણે છેલ્લે સ્વામીના ચરણોમાં વંદન અને સ્તુતિ કરી પછી કથાને પૂર્ણ કરીશ. સાગર તના કિનારા હોય રે, મહાસંતના કિનારા નોય રે. સાગર તના કિનારા હોય રે, મહાસંતના કિનારા ન હોય રે. અમાપ અગાધ જેના ગુણ રે, અમાપ અગાધ જેના ગુણ રે. એવા સ્વામી સમજો ન્યૂન રે, એવા સ્વામી ને શું સમજો ન્યૂન રે. મુજ મતી તો છોટી ગણાય રે, મારા વાલા ના ગુણ અધિકાય રે. મુજ મારી બુદ્ધિ ઓછી છે ને સ્વામી ના ગુણ બહુ મોટા છે. મારા વાલા ના ગુણ અધિકાય રે. તે પણ ગાયા છે ગુરુ કૃપાય રે, તે પણ ગાયા છે ગુરુ કૃપાય રે. તે પણ ગાયા છે ગુરુ કૃપાય રે, તે પણ ગાયા છે કૃપાય રે. સર્વે જાણતલ છે ગુરુ રાય રે, સર્વે જાણતલ છે ગુરુ રાય રે. સર્વે જાણ છે ગુરુ રાય રે, સર્વે જાણતલ છે ગુરુ રાય રે. ચરણોમાં એ જ સ્તુતિ રે, મુજ બાળમાં ગણી છે ક્ષતિ રે. સ્વામી ચરણોમાં એ જ સ્તુતિ રે, મુજ બાળમાં ગણી છે ક્ષતિ રે. પણ બાળ છો તમારો દયાળુ રે,
મારો દયાળુ રે, વાલા વાલ રાખજો માયાળુ રે, વાલા વાલ રાખજો માયાળુ રે, સ્વામી ચરણ ની રજ થવા રે, મળે કોટિ જન્મ આયા રે, સ્વામી ચરણ ની રજ થવા રે, મળે કોટિ જન્મ લગી કાયા રે, તોય ભાગ્યશાળી હું ગણાવ રે, તોય ભાગ્યશાળી હું ગણાવ રે, સ્વામી ગુરુનો કહેવાવ રે, સ્વામી ગુરુ હરી નો કહેવાવ રે, સ્વામી કંઈક કર્યા કાલા વાલા રે, મારા વાલા ને થવાય અતિ વાલા રે, સ્વામી કંઈક કર્યા કાલા વાલા રે, મારા વાલા ને થવાય અતિ વાલા રે, વાલા ગુરુ સ્વામી વાલા નાથ 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 રે, રાજી થાજો તમે મોજ માથ રે, રાજી થાજો મુમે મોજ માથ રે, રાજી થાજો તમે મોજ માથ રે, રાજી થાજો તમે મોજ માથ રે, રાજી થાજો તમે મોજ રાજી થાજો તમે મોજ માથ રે. સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે સ્વામી આ તમને સ્તુતિ કરી, હું તો તમારો બાળ છું, ઘણી બધી ક્ષતિ મારામાં છે, પણ તમે મારી ઉપર હંમેશા માયા વરસાવજો. સ્વામી તમારી ચરણની રજ થવા મળતું હોય, કોટી જન્મ લગી શરીર મળતું હોય, કોટી જન્મ લગી માના પેટમાં આવવું પડે ને આ પૃથ્વી પર જન્મવું પડે, પણ જો તમારા જેવા મહાપુરુષના ગુણ ગાવા મળતા હોય તો હું ભાગ્યશાળી મારી જાતને સમજુ છું. સ્વામી કઈક કાલાવાલા નાના બાળકે તમારી આગળ કર્યા છે તમને વાલા થવા માટે, વાલા એવા મહારાજને વાલા થવા માટે, અને ગુરુજી જેવા જે વાલા છે ત્રણેવને વાલા થવા માટે, તો ભક્તોને વાલા થવા માટે, તો સ્વામી તમે મારી પર રાજી રહેજો. આવું સ્વામીના ચરણોમાં વંદન કરી અંતે આપણે જે કડીઓ સ્વામીના આખ્યાનમાં છેલ્લે દર વખતે ગાઈએ છીએ એ કડીઓને ગાય અને અત્યારે કથાને પૂર્ણ કરીશું. મોટા સંતનો દિવ્ય ચરિત્ર, સંતનો દિવ્ય ચરિત્ર, મોટા સંતનો દિવ્ય ચરિત્ર, મોટા સંતનો દિવ્ય ચરિત્ર, આપના જીવન કરે છે પવિત્ર, આપના જીવન કરે છે પવિત્ર, આપના કરે છે પવિત્ર, આપણા જીવન કરે છે પવિત્ર, માટે એની વાતો કરો નીત, માટે એની વાતો કરો નિત્ય, માટે એની વાતો કરો નીત, માટે એની વાતો કરો નિત, જેથી પીઉડા માથાય પ્રીત, જેથી પીઉડા માથાય પ્રીત, જેથી પીઉડા માથાય પ્રીત, જેથી પીઉડા માથાય પ્રીત, મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, 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 મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વ પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, 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 મારે જાવું છે તમને ભેટી. ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.